હલો ભાઈ ગઈકાલે શું ભણાતા આપણે તો કે સર ગઈકાલે આપણે એવું ભણાતા કે પ્રકાશ સંશ્લેષણ કઈ જગ્યાએ થાય છે અને પહેલાં આપણે નાના નાના હતા અત્યારે શું ભણીને આવ્યા હતા એ આપણે ભણાતા યાદ છે બધાને પછી આપણે ડાયાગ્રામ દોર્યો તો એની અંદર એવું ભણ્યા હતા કે પ્રકાશ સંશ્લેષણ કઈ જગ્યાએ થાય છે એ ભણી ગયા હતા કન્સેપ્ટ ખબર પડી ગઈ હતી હવે ટેક્સ્ટબુકની અંદર શું લખેલું છે એ આપણે ભણવાનું છે કે એની અંદર જે છે એ રીડિંગ કરવાનું છે શું છે તો કે સર તમે એવું કીધું હતું કે આ લોકો એવું કહે છે કે પ્રકરણ આઠમાં અભ્યાસ કર્યા પછી નિશ્ચિતપણે તમારો જવાબ હશે કે પર્ણોમાં અથવા તો તમે કહી શકો કે હરિત કણોની અંદર શું થાય છે પ્રકાશ સંશ્લેષણ થાય છે કઈ પ્રશ્ન છે આમાં પિનલ ફોકસ ઓન યોર મોબાઈલ આજુબાજુ જોવું નહીં ડાફોડિયા નહીં મારવા ચાલો તમે બિલકુલ સાચા છો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિના લીલાપર્ણોમાં થાય છે પરંતુ તે વનસ્પતિના અન્ય લીલા ભાગોમાં થાય કે ન થાય તો કે જો થાય ને આપણે કીધું લીલા પ્રકાંડો એની અંદર હરિતકરણ હોય તો ન્યા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય બાકી થાય નહીં શું તમે વનસ્પતિઓના કેટલાક અન્ય ભાગોના નામ જણાવી શકો કે જ્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ શકે તો આપણે કીધું હતું પ્રકાંડની અંદર થાય પર્ણ પર્ણદંડની અંદર થાય ભણાતા કે નહોતા ભણા પી કેવા હોવા જોઈએ ટ્રાન્સફર થયેલા હોવા જોઈએ તો આપણને ખબર પડે બાકી પડે નહીં તમે અગાઉના એકમમાં એવો અભ્યાસ કર્યો હતો કે પર્ણની મધ્યપર્ણ પેશીઓના કોષો મોટી સંખ્યામાં હરિત કણો ધરાવે છે સામાન્યતઃ મધ્યપર્ણ કોષોની કોષ દીવાલ નજીક હરિત કણો શ્રેણીબદ્ધ ગોઠવાયેલા હોય છે એટલે હું સમજું સર શ્રેણીબદ્ધ ગોઠવાયેલા છે એટલે

કોષ દિવાલને સમાંતર અને કોષુમાં જોવા મળે ભાઈ આવી રીતે કામ ગોઠવાના બીજે કઈ નો આની પાછળ આવી રીતે ગોઠવા પાછળનું કારણ એ છે કે વનસ્પતિ ઉપર જે પ્રકાશ પડે એ મહત્તમ પ્રમાણની અંદર હરિત કણોની અંદર જાય એને લીધે પ્રકાશ સંશ્લેષણનો દર છે એટલે કે પ્રકાશ સંશ્લેષણ છે એ વધારી શકે એટલે આવી રીતે ગોઠવાયેલા હોય ક્લિયર થાય છે જેથી તેઓ ઇષ્ટતમ માત્રામાં આપાત થતા પ્રકાશને મેળવી શકે શું તમે કહી શકો કે હરિતકરણમાં ક્યારે કોષ દિવાલની સપાટીને સમાંતરે હરિતકર્ણો ગોઠવાયેલા હોય અને ક્યારે લંબ ગોઠવાયેલા આ કહેવા છે સમાંતર છે જ્યારે આપાત પ્રકાશ એ ઓછી તીવ્રતાવાળો હોય અથવા તો પૂરતો વનસ્પતિને પ્રકાશ ન મળતો હોય અથવા તો સામાન્ય હોય ત્યારે આવી રીતે ગોઠવાયેલ કેવી રીતે કોષ દિવાલને સમાંતર રીતે ગોઠવાયેલા હોય પરંતુ માનો કે ખૂબ ઉનાળો છે અને બહુ તડકો પડે છે તો કોઈ પણ વસ્તુ અતિશય આપણી ઉપર સંપર્કમાં થાય ત્યારે શું આવે નુકસાન કરે કે ન કરે તો કે નુકસાન કરે ને તો અહીંયા બહુ પ્રકાશ પડે તો શું થાય હરિતકાંડની અંદર જે આપણું ક્લોરોફિલ આવેલું છે એવું થાય વિઘટન પામી જાય આથી ત્યારે કેવી રીતે ગોઠવાયેલ છે લંબ રીતે ગોઠવાયેલા હશે એટલે કે આ સમાંતર જે ગોઠવાયેલા છે એની જગ્યાએ કેમ આવી જાય લંબ રીતે આવી જાય એટલે શું થાય ઓછો પ્રકાશ મળે ખબર પડી ડાઉટ છે કે નથી ચાલો આ રીતે આપણે જોયું તો કે નતું જોયું હરીતકંડ કઈ કાલે જોયું તો આવી રીતે કાપેલું હરીતકંડ તો આ જે છે ને આને ઉપાડીને સીધું હું અહીંયા મૂકી દઉં ને તો એ કેવું થયે લંબરૂપે થઈ જાય કેવા રૂપે થાય લંબ રૂપે અને સમાંતર કરવું હોય તો કેવી રીતે મારે મૂકવું પડે તો કે સર તમારે જો સમાંતર કરવું હોય ને એને તો તમારે આવી રીતે મૂકવું પડે કેવી રીતે બતાવો તો આવી રીતે નાખો તો સમાંતર થઈ ગયું કોશ દીવાલને એટલે શું થાય વધુ પ્રમાણમાં એને પ્રકાશ મળે ક્લિયર ને આવી રીતે જો ગોઠવાયેલું હોય તો કેવું થાય લંબરૂપે બરાબર ને આવી રીતે ગોઠવાયેલું હોય તો કેવી રૂપે થાય સમાન રીતે ક્લિયર ડાઉટ છે કાંઈ આગળ વધીએ ઓકે તો આન્સર નહીં આપવાના તો આન્સર નહીં આપવાના નહીં હવે જ બરાબર આવે છે હવે બરોબર આવે છે એ કાંઈ કીધું જ નથી તો મસ્તી કરાવતો તો મેં ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ કીધું ગુડ ઇવનિંગ નહોતું બોલ્યું એટલે અમાર તારેને ચોટે છે હું આપું છું હું આપું છું કે હું નથી આપતો હવે ભાઈ સાંભળો બધાય બધા સ્ટુડન્ટ છે ને અત્યારે અલગ અલગ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને બધા ભણે છે અત્યારે એક ઉત્તર ગુજરાતમાં છે ને એક અહીંયા દક્ષિણ ગુજરાતમાં વડોદરામાં બેઠો હોય ને અમુક છે પાછા ક્યાં કહેવાય પશ્ચિમ ગુજરાતમાં જુનાગઢ બાજુ બેઠા છે એટલે બધા છે ને આવી રીતે હેલ્પ કોઈ માંગવા ને તારી બુક કેટલું લખાણું છે તારી બુક મન દે ને એવું જ કોઈ કરવા નથી એટલે આ રીતે કોઈક પ્રશ્ન પૂછે ને અનમ્યુટ કરીને આન્સર આપી દેવા બહુ બગ કરતા હોય પણ એમાં સાંભળો ઓર્ડર ઓર્ડર શાંતિ રાખો એમાં શું થાય હિરલ તું બોલે ને અહીંયા સાંભળાતું જ નથી તો ક્યાંથી આન્સર આપે તું કંઈક બોલી હોય ને નહી તો હા હવે સાંભળો ને હવે હું પૂછતો જવાબ તો ચાલો શાંતિ રાખો શાંતિ રાખો હવે આપણે બાયોલોજી ભણીએ છીએ આપણે વકીલ બનવાનું નથી એ હું જજ જ બનવાનો એટલે ઓર્ડર ઓર્ડર કહીને બધાને ચૂપ કરાવો બરોબર હવે કઈ એવો પ્રશ્ન થાય કોઈ પણ જાતનો પ્રશ્ન થાય તો એકબીજાને હેલ્પફુલ થાવ ડૉક્ટર બનવું હોય તો ન ડોક્ટર બન્યા પછી કોઈની મદદ નહીં કરો તો તમને ઉડાડતા જાય બધા તમારા કોમ્પિટેટર હશે નહીં બધા ના ના હું સેલ્ફીસ નથી મને સેલ્ફી નહીં કહેવાનું હું સેલ્ફીસ તો જરા કઈ નથી હા બધા સારા છે એવું વિચારીને જ આપણે આગળ આવે અને બીજો સેલ્ફિસ છે સેલ્ફીસ એવું મગજની અંદર નાખશું તો આપણું કામ જ નહીં આવે હું તો એમ જ વિચારીને બેઠો હોય ને કે તમે બધા હોશિયાર છો હું એમ કહું કે આઠ હોટ છે આઠોટ છે આઠોટ છે તો હું ઠોટ થઈ જેવું વિચારીએ ને એવા થઈ જાય આપણે એટલે બધાએ હેલ્પ કરવાની આમ ગયું બધાને આમ જઈ ગયું હોય તો હવે તો મને માય મ્યુટ અનમ્યુટ કરીને આન્સર આપો જોઈ લે હિરલ તારી એકલી હારે એવું નથી તો મારી હારે એવું થાય હું અહીંથી બગ 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 કરું તો એ આન્સર ન આપે આમ બાગાંજ એમાં જોતા હોય એમ સર મને કંઈક કહે છે કે નથી કહેતા એમ બસ હવે હવે આપણે ફોકસ કરીએ નકર હું છ વાગે જવા દેવાનો હાથ વાગી જશે જાય મોબાઈલ ની અંદર ચાર્જિંગ ન હોય ને ચાર્જિંગમાં મૂકી દેજો નકર માર ખાવ જેટલાની અન ગેરહાજરી આવીને ટીપી નાખીશ નહી આવીને ચાલો આ લંબ એટલે શું અને સમાંતર જો મારું છટકી ગયું

આંતા ગ્રેનમ પટલો આવેલા હોય જેને સ્ટોમા લેમેલી કીધું તો અને તરલ આધારક તરલ આધારક નું ઇંગ્લિશ એ કેવું છે ફ્લુઇડ એટલે કે તરલ આધારક ને સ્ટોમા તરીકે ઓળખવામાં આવે છે હરિત કણ ની અંદર સુસ્પષ્ટ શ્રમ વિભાજન જોવા મળે શ્રમ વિભાજન એટલે શું તો કે સર જે કંઈ કાર્ય કરવાનો હોય એની વહેંચણી કરી દીધી હોય તેને શ્રમ વિભાજન કહે મને કોને ખબર આમને ઊભા ઊભા શ્વાસ ચડે છે બેવું પડશે થોડીક વાર શ્રમ વિભાજન એટલે શું સમજવાનું તો કે સર કાર્યની વહેંચણી થાય આપણને ખબર છે ગ્રાનાની અંદર પ્રકાશ પ્રક્રિયા થાય છે એટલે એની અંદરથી શું બનશે એટીપી અને એનએડીપી ટુ બનશે બીજું શું બને છે તો કે સર બીજી અંધકાર પ્રક્રિયા થાય છે જ્યાં સ્ટાર્ચ બનવાની એટલે કે ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા થાય છે એ કઈ જગ્યાએ થાય છે તો કે સર એ આધારકની અંદર એટલે કે સ્ટ્રોમાની અંદર થાય છે ખબર પડી

અને એટીપી તેમજ એનએડીપી એચ ટુ એનું સંશ્લેષણ કરવા માટે જવાબદાર છે પટલમયતંત્ર એટલે કોણ આવે તો કહે છે આવે અને આંતરગ્રેન પટલ આવે એ તંત્રનો ભાગ છે તો એની અંદર શું થતું હશે તો કહે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર એટીપી અને એનએ ડીપીએચ ટુ આમાં બનતા હશે આધારક એટલે કે સ્ટ્રોમા પ્રદેશની અંદર ઉત્સેચકીય પ્રક્રિયાઓ શર્કરાના નિર્માણ તરફ દોરી જાય છે જેનું પછી ની અંદર રૂપાંતરણ થાય છે ડાયગ્રામ બુક ખોલો કારણ કે મેં તમને ડાયગ્રામ જોવાનો કીધો તો ને ઈ જો જલ્દી જલ્દી આઈ હેવ નો ટાઈમ સ્પીડની અંદર કરું ક્વિક રીતે કરું બધા સ્ટુડન્ટો બહુ હોશિયાર છે હું મારી બુક લાવવાનું ભૂલી ગયો છું આવતીકાલે વાત હવે હા એ ભૂલી ગયો હું કેમ કે મને ખાલી એક જ વિદ્યાર્થી યાદ દેવડાવ્યું બાકી બધા તો મંજીરા વગાડતા કોઈ મેં ત્રણ ચાર જણાને કીધું મને એસએમએસ કરજો પણ કોઈ ન કર્યો તો એક જણા કરે તો મને યાદ ન આવ્યું ચલો કાયડી જે ડાયગ્રામ બુક આપણે આ પેજ કાલે જોયું હતું એની નીચે જો આ આ ડાયગ્રામ જો આ ડાયગ્રામ ને પછી આ ડાયગ્રામ પહેલાં આ ડાયગ્રામ જોઈ લ્યો આ ડાયગ્રામની અંદર જે તમને અહીંયા બોક્સ બતાય છે આ બોક્સ આ જો બોક્સ બતાવો ઈ બોક્સ ક્યુ છે તો કે સર ઈ બોક્સ જે છે ઈ થાઇલેકોડ દર્શાવેલો છે તો જો થાઇલેકોડ ની અંદર તમને નીચેની બાજુ એટીપી બનતું હોય એવું બતાય છે બતાય છે તો ઈ પટલમય તંત્રનું શું કરે છે તો કે સર પટલમય તંત્ર નું નિર્દેશન કરે છે બાજુ અંદર ગોળ ચકડું બતાય છે ખબર છે બતાણું બધાને આ ગોળ ચકડું એ ગોળ ચકડું નથી ઈ ખાલી પાથ છે એટલે કે એક પ્રકારનો પરિપથ છે કે આ રીતે હું હાલતું હશે આખી પ્રક્રિયા હાલતી એ કઈ પ્રક્રિયા છે તો કસર ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા છે કાર્બન સ્થાપન થવાની પ્રક્રિયા છે જેને અંધકાર પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ બે વસ્તુ સમજાણી હવે ડાયગ્રામ બુકને સાઈડમાં મૂકી દો પ્રથમ પ્રક્રિયા એટલે કે જે ATP અને NADPH એચ ટુ બનાવવાની જે પ્રોસેસ છે એ પ્રત્યક્ષ રીતે પ્રકાશ દ્વારા સંચાલિત થતી હોવાથી તેને પ્રકાશ પ્રક્રિયા કહેવાય બીજી પ્રક્રિયામાં પ્રકાશ પર આધારિત નથી બીજી પ્રોસેસ છે એ પ્રકાશ ઉપર આધારિત નથી એની એ પ્રોસેસ થવા માટે પ્રકાશની જરૂર પડતી નથી કે જે આપણે ઉછેર ચકીએ પ્રક્રિયા કીધી પરંતુ પ્રકાશ પ્રક્રિયાની નિપજો ઉપર આધારિત હોય છે એટલે કે કઈ નિપજ ભાઈ તો કે સર એમાં એટીપી અને એને ડીપીએચ બન્યું હતું એની ઉપર આમ આ પ્રક્રિયાને શું કહેવાય છે અંધકાર પ્રક્રિયા કહેવાય છે એટલે કે કાર્બન પ્રક્રિયા પણ કહેવાય છે શું કામભાઈ એને કાર્બન પ્રક્રિયા કીધી અથવા તો અંધકાર પ્રક્રિયા એને શું કામ કીધી તો કે સર એ પ્રક્રિયાની અંદર અંધકારમાં થાય છે એવો મતલબ નથી રાખવાનો એનો મતલબ શું કારણ કે સર એ પ્રકાશ ઉપર આધારિત નથી ખાલી કાસ લેખું કાસ નો આવે પ્રકાશ ઉપર આધારિત રાખતી નથી આથી એને અંધકાર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો જા આગળ આ તો કાલ ભણી ગયા તને કે બાકી હતું ભણી ગયા હતા ડાઉટ છે એમાં કંઈ ટોપિક હું લખ્યો છે પ્રકાશ સંશ્લેષણમાં કેટલાક રંજક દ્રવ્યો ભાગ લઈ છે તો સર તમને કેટલા રંજક દ્રવ્યો નામ આવડે છે બોલો તો ક્લોરોફિલ એ ક્લોરોફોર બી ક્લોરોફિલ સી ક્લોરોફિલ ડી ઝેન્થોફિલ અને કેરોટિનોટ્સ એમાંથી આપણે અહીંયા ચાર ભણવાના છે ક્યાં કે ક્લોરોફિલ એ ક્લોરોફિલ બી કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ આપણને ભણવાના છે તો સર આ બધા છે માનો કે મેં શું કર્યું વનસ્પતિને કાયપી એને એસિટિક એસિડની અંદર શું કર્યું ખલ અને દસ્તા વડે હું કર્યું વાટી નાખીને પછી એનું દ્રાવણ બનાવ્યું સ્લરી બનાવી યાદ આવે છે આવું કંઈક ટ્રાયક્લોરો એસિટિક એસિડ ખાલી એસિટિક એસિડ નહીં ટ્રાયક્લોરો એસિટિક તો એની અંદર નાખી દીધું એને સ્લરી બનાવી અને એની અંદર છે પેપર ક્રોમેટોગ્રાફી ક્રોમેટોગ્રાફી એક પ્રકારની પ્રોસેસ છે એને લીધે શું થાય કે કોઈ પણ દ્રાવણ છે એની અંદર કયા કયા ઘટકો રહેલા છે એ ખબર પડે તે મેં સ્લરી બનાવી અને એને એની અંદર પેપર ક્રોમેટોગ્રાફી કરીને તો મને ખબર પડી કે એની અંદર કોઈપણ પર્ણની અંદર અથવા તો કોઈ પણ ભાગ જે છે આપણને હરિત દ્રવ્ય બતાવે છે એમાં એક પ્રકારના રંજક દ્રવ્યો આવેલા નથી તો કેટલા પ્રકારના છે તો કે સર ચાર પ્રકારના છે કયા કયા તો કે એક છે ક્લોરોફિલ એ એક છે ક્લોરોફિલ બી તો સર ક્લોરોફિલ એ કેવા કલરનું હોય તો કે જે વાદળી ડાર્ક ગ્રીન કલર જે જોવા મળે ને એ ક્લોરોફિલ એને લીધે હોય તો સર ક્લોરોફિલ બી એ પણ લીલા કલરનું જોઈ પણ કેવું હોય પીળાશ પડતો લીલો કલર હોય ઝેન્થોફિલ કેવો હોય તો કે સર ઝેન્થોફિલ છે એ પીળો રંગ છે અને કેરોટીનોટ્સ કેવો છે તો કે સર એ નારંગી રંગ આધારા આપણને જોવા મળે તો કેરોટીનટ્સ કેમાં હોય ગાજરની અંદર હોય ખબર પડી આપણને બતાવીને નારંગી રંગના ગાજર એની અંદર કેવા હોય કેરોટિનટ્સ હોય એ રંજક દ્રવ્ય હોય તો આ રીતના આપણને શું જોવા મળે છે રંજક દ્રવ્ય જોવા મળે તો આપણે કાલ ભણી ગયા હતા કે આ ચાર રંજક દ્રવ્યો છે આપણને જોવા ક્યાં મળે તો કહે છે થાઇલેકોડ પતલની અંદર હશે ને એની અંદર શું બનાવેલું હોય તો કે સર આખું પ્રકાશનું ગ્રાહી સંકુલ પ્રકાશ ગ્રહણ કરે એવું સંકુલ બનેલું હોય એને આપણે બે ભાગ પાડ્યા હતા પીએસ વન અને પીએસ ટુ પીએસ વનની અંદર જે ક્લોરોફિલ એ અણુ છે બે પીએસ વન એવું હોય પીએસ ટુ એ બેની અંદર ક્લોરોફિલનો અણુ કયો મુખ્ય હોય તો કહે છે ક્લોરોફિલ એનો અણુ મુખ્ય હોય બાકી બધા તો એને સહાય કરતા હોય એ હોય કોઈ ઓપરેશન હોય તેમાં મુખ્ય સર્જન એક જ હોય બાકી બધા આસિસ્ટન્ટ હોય નર્સ હોય બે બે ઓપરેશનવાળા ડોક્ટર મુખ્ય હોય નહીં એવી રીતે આની અંદર મુખ્ય કોણ હતો ક્લોરોફિલ એ તો ક્લોરોફિલ એ કેટલી તરંગ લંબાઈને કઈ તરંગ લંબાઈનું શોષણ કરે છે એના આધાર આપણે બે વિભાગ પડ્યા હતા પી છસો એસીડ અને પી સાતસો તો સર તમે મને એ કહો પીએસ વન નામ કઈ રીતે પડ્યું ને એસ ટુ તમને કેમ ખબર પડી આને પહેલાં નામ આપ્યું ને આને બીજું નામ આપ્યું કે પ્રક્રિયાની અંદર પહેલાં પીએસ વન ભાગ લઈને પછી પીએસ ટુ ભાગ લે એવું થાય છે એવી રીતે નામ છે કે એની શોધ થઈ હતી એના ઉપર આ નામ આપ્યા છે તો કે પીએસ પહેલાં ખાલી ફોટો સિસ્ટમની શોધ થઈ હતી પછી પીએસ બીજી શોધ થઈ આથી પી સાતસો વાળું જે રંજક દ્રવ્ય ધરાવે છે એટલે કે પી સાતસો એટલે કે સાતસો નેનોમીટરની તરંગ લંબાઈનું જે શોષણ કરતા હોય એ ક્લોરોફિલ ધરાવતા જે ફોટો સિસ્ટમ છે એ પહેલા શોધાણું હતું આથી એને પીએચ વન કીધું છસો એસી વાળું પછી શોધાણું આથી એને પીએસ ટુ ખબરી વન અને ટુ નામ કઈ રીતે શોધ થઈ એના આધારે નામ આપેલા છે ચલો પીએસ વન ને પીએસ ટુ સર કેવું બતાતું હોય તો ડાયગ્રામ બુકની અંદર જે તમને ઓલા તરંગોની નીચેની જે આકૃતિ છે ને એમાં જો થાય પટલ તમને બતાતો બતા પટલ જે છે એ કોસરસ પટલ નથી કયો છે થાયેલ કોઈડ પટલ છે એની અંદર જો તમને પીએસ વન અને પીએસ ટુ બંને છે બતાય છે બતાવું ન બતાવો પેલા પીએસ છે પછી પીએસ વન છે ગ્રીન કલરનું છે પછ પછી બ્લુ કલરના છે ને એમાં જો પ્લાસ્ટોક વિનોન પી લખેલું છે નીચેની બાજુએ જો પીક્યુ ક્યુ બતાવો પી લખેલું છે ને નીચે પી એચ ટુ લખેલું છે એ શું છે પ્લાસ્ટો ક્વિનોન છે પછી એની બાજુમાં જો સાઈટોક્રોમ લખેલું છે સાઇટોક્રોમ એટલે એ સાઇટોક્રોમ શું કરે તો કે સર એ આખું ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એટલે કે વીજાણુ એટલે કે ઇલેક્ટ્રોન હોય એને એક જગ્યાથી બીજી જગ્યાએ છે ને મૂવ કરાવ જો એમાં તમને ઇલેક્ટ્રોન બતાતો હશે પીએસ ટુ માંથી પાછો પ્લાસ્ટોક્વિનોનમાં ગયો ત્યાંથી સાઇટોક્રોમમાં ગયો ત્યાંથી પીસી એટલે પ્લાસ્ટો સાઇનિન ની અંદર ગયો પીએસ વનમાં ગયો પછી એફડી લખ્યું છે બતાય છે એફડી આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા હતા શું હતું એફડી કોને ખબર છે એની અંદર આયન આવેલું હોય શું હતું શું કોને ખબર છે સંતોષનો સવાલ હતો સંતોષ બોલતો ફેરોડોક્સિન હતું ખબર પડી ફેરોડોક્સિન ક્યાં આવે એ અને એની ઉપર જે છે એ એન છે એનએડીપી રિડક્ટેસ એટલે નું ત્યાં શું થતું હશે ઓલું થતું હશે રિડક્શન એટલે આટલી ખબર પડી ને કઈ જગ્યાએ હોય એમ આપણે આ પીએસ ને પીએસ ટુ કે એસ એ બધું કઈ જગ્યાએ હોય થાય લેટના પટલમાં કેવી રીતે ગોઠવાયેલી હોય હવે વિઝ્યુઅલાઇઝ થાય છે ઓકે ચાલો હવે આપણે શું ભણવાનું છે તો કે સર આપણે ચારે ચાર રંજક દ્રવ્યો છે ને કઈ તરંગ લંબાઈનું શોષણ કરે છે આપણે ભણીએ જો ગ્રાફ જો આ ગ્રાફ બતાવીશ તમને તમારા ટેક્સ બુક જોવો તો બતાવો તમને ટેક્સ બુક હવે અહીંયા છે ને તરંગ લંબાઈ હશે જો તો આમ તરંગ લંબાઈ લખેલી હશે અહીંયા નહીં લખેલું હા નીચેનો ગ્રાફ હશે ને એમાં ડબલ ડબલ વાર લખવી ન પડે એટલે એવી રીતે લખેલી હોય જો તો નીચે કઈ લખેલી છે તરંગ લંબાઈ શું કઈ નથી લખેલી સી નંબરની ની છે નીચેની આકૃતિ આ નથી લખેલી તો અહીંયા આવે કે ન આવે

કે ક્લોરોફિલ એ છે એ મુખ્ય રંજક દ્રવ્ય છે એ પ્રકાશ સંશ્લેષણમાં મુખ્યત્વે ભાગ ભજવે છે એ આપણે સાબિત કરી ચાલો હવે આમાં તમે જો ક્લોરોફિલ એ કેવા કલરથી આપેલું છે લાલ કલર થી આપ્યું છે તો જો કઈ કઈ તરંગ લંબાઈનો સૌથી વધારે શોષણ કરે છે થી આમ ગયા આમ ગયા પછી તરંગ લંબાઈ જે શોષણ કરે એની બહુ ઓછી માત્રા છે સાતસો ને કયો રંગ હોય જો તો હિમાં કીધેલું છે આવા જ જ એટલે તને સાતસો માંથી સાતસો વીસ આવશે હો ને તો જોઈને કે ને હું ડાયાગ્રામ બુક તો બોલ્યો તો ચાલો આ સાતસો પાસે શું આવે રાતો આવે કે નો આવે એટલે કે લાલ સાતસો પાય છસો એસી હોય જો છો એનું શોષણ વધારે થાય છે બાકી બધા કરતા થાય છે હવે મને કયો અહીંયા તો હોય તો અહીંયા ઝા ની જ છે જાય કે નો જાય તો અહીંયા વાદળી આવે કે ન આવે તો મને આ એનું સાબિત થયું કે વાદળી અને રાતા પ્રકાશની અંદર પ્રકાશ સંશ્લેષણ વધુ થાય છે થતું તો કાલ ભરોટીનો જો કેરોટીનોડ્સમાં કઈ તરંગ લંબાઈનું મહત્તમ શોષણ થાય છે જો તો કે સર ત્યાં છે ને ચારસો પાંચસો નેનો મીટરની આજુબાજુની જે તરંગ લંબાઈ છે એનું મહત્તમ શોષણ કરે છે કેરોટીનો ત્રીજું કોણ છે ક્લોરોફિલ બી ઈ કોઈ કઈ તરંગ લંબાઈનું સૌથી વધારે શોષણ કરે તો કે સર પાંચસો તરંગ લંબાઈનું શોષણ કરે છે પેલાગ્રાફ સમજાઈ ગયો એમાં કોઈ કઈ ડાઉટ છે પેલાગ્રાફ ની અંદર શું આપ્યું છે ત્રણ તમને રંજક દ્રવ્ય આપ્યા છે અને કોણ એનું મહત્તમ ક્યુ રંજક દ્રવ્ય કઈ તરંગ લંબાઈનું શોષણ કરે છે એ દર્શાવેલું છે ક્યુ રંજક દ્રવ્ય કઈ તરંગ લંબાઈનું કેટલું શોષણ કરે છે એ દર્શાવેલું છે ક્લિયર થયું અહીં જો લેખો ક્લોરોફિન એ બી અને કેરોટીનોટના શોષણ રંગક્રમ પ્રદર્શિત કરતો ચાલો આ પૂરું થયું બીજો ગ્રાફમાં હું દર્શાવ્યું છે તો કે પહેલાં આપણે જેમ કાલે અલગ અલગ પ્રિઝમથી હું કર્યું તો અલગ અલગ પ્રકાશને અલગ અલગ ઘટક પ્રકાશની અંદર વિભાજીત કર્યો તો નહોતો કર્યો તો કે હા સર એ અલગ અલગ ઘટક પ્રકાશની અંદર વિભાજીત કર્યો તો ત્યારે આપણને હું જોવા મળ્યું તો કે સર વાદળી અને રાતા પ્રકાશની અંદર વધારે પ્રકાશ સંશ્લેષણ થતું હતું કઈ રીતે સાબિત કર્યું હતું તો કે સર ઝારક બેક્ટેરિયા ટોળા વળી ગયા એટલે યાદ આવ્યું તો અહીંયા જો હું લખ્યું છે પ્રકાશ સંશ્લેષણનો દર મુક્ત થતા ઓટું દ્વારા માપન ક્યાં મુક્ત થાય છે કહેતો અહીંયા થાય છે સૌથી વધારે ઓટું મુક્ત કે અહીંયા થાય છે ને અહીંયા થાય જો એ અને બી અને સી છે તો એમાં એ અને સી પાસે મહત્તમ ઓક્સિજન મુક્ત થાય છે સમજાણું

કોનો ગ્રાફ આના ઉપર છે સંપાત થાય તો ક્લોરોફિલ થાય છે કે નહીં જ્યાં ક્લોરોફિલ એ મહત્તમ તરંગ લંબાઈ જે તરંગ લંબાઈનું ઓછું શોષણ કર્યું છે ને ત્યારે શું થાય જો પ્રકાશ સંશ્લેષણ ઓછું થાય છે પાછી તરંગ લંબાઈ વધુ શોષણ કર્યું તો વધુ પ્રકાશ સંશ્લેષણ થયું તો આનો અર્થ શું થયો કે ક્લોરોફિલ એ એ મુખ્ય રંજક દ્રવ્ય છે ક્લોરોફિલ એ જે તરંગ લંબાઈમાં વધારે શોષણ કરે છે ત્યારે શું થાય છે વધુ પ્રકાશ સંશ્લેષણ થયું ખબર પડી તમે તમારે કંઈ લખવાનું તો નથી કન્સેપ્ટ સમજાણો કે ન સમજાણો કે ક્લોરોફિલ એ સૂકા મેં મુખ્ય રંજક દ્રવ્ય છે એ ડાઉટ હોય તો બોલો હલો રીડિંગ શરૂ કરીએ શિવાનીબેન પટેલ બેન તારો માઈક બંધ કરી દે કનેક્ટિંગ ટુ ઓડિયો ઓકે શું તમને ક્યારેય આશ્ચર્ય થયું છે કે એક જ વનસ્પતિના પર્ણોમાં પણ લીલા રંગ માટે વિવિધતા શા માટે જોવા મળે અને કેવી રીતે જોવા મળતી આપણે આંબો જોઈએ ને તો પહેલાં કેવો હોય ખબર જેને નવા નવા પર્ણ વસંત ઋતુની અંદર એટલે કે હવેની સિઝનની અંદર જે આવતા હોય ને કેવા હોય પહેલાં તો હાવ ડાર્ક કલરના હોય ડાર્ક કલર એટલે કેવો ભૂરા રંગના હોય થળનો જેવો રંગ હોય ને એવો હોય પછી ધીમે ધીમે છે ને આછા લીલા રંગના ના થાય ને પછી લીલા રંગના થાય તેવું એવું કામે થાય છે તો કે એવું એક જ વનસ્પતિના વિવિધ પર્ણોમાં પણ આવું શું કામ જોવા મળે છે અને કેવી રીતે હોય છે તો કે લીલી વનસ્પતિના પર્ણના રંજક દ્રવ્યનું પેપર ક્રોમેટોગ્રાફી દ્વારા અલગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો તો આપણને આ પ્રશ્નનો જવાબ મળ્યો શું મળ્યો ભાઈ તો કે પર્ણોમાં આવેલ રંજક દ્રવ્યનું ક્રોમેટોગ્રાફિક અલગીકરણ દર્શાવે છે કે પર્ણનો રંગ એ કોઈ એક રંજક દ્રવ્યને કારણે હોતો નથી પરંતુ ચાર પ્રકારના રંજક દ્રવ્યોને કારણે હોય છે ક્યાં ક્યાં તો કે ક્લોરોફિલ એ ક્લોરોફિલ બી કેરોટિનોઇડ્સ અને ઝેન્થોફિન કે ક્લોરોફિલ એનો રંગ કેવો હોય તો કે સર ઈ ચળક તો કે વાદળી પડતો લીલો રંગ આપણને જોવા મળે છે ક્લોરોફિલ બી કેવા રંગનું હોય તો કે સર એ પીળાશ પડતો લીલો રંગ આપણને જોવા મળે છે ઝેન્થોફિલ કેવો હોય તો કે સર પીળો રંગ જોવા મળે અને કેરોટિનોઇડ્સ કેવો જોવા મળે તો કે સર એ પીળાશ પડતો નારંગી રંગ છે આપણને જોવા મળે છે હવે આપણે જોઈએ કે આ પ્રકાશ સંશ્લેષણમાં વિવિધ રંજક દ્રવ્યોની ભૂમિકા શું છે આપણે ભણી ગયા છે ખાલી આપણે રીડિંગ કરવાનું છે તો કે રંજક દ્રવ્યો એવા પદાર્થો છે કે જેઓ પ્રકાશની ચોક્કસ તરંગ લંબાઈનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે કેમ ભાઈ કેરોટીનોઇડ છે એ પાંચસો નેનોમીટરની તરંગ લંબાઈનું શોષણ કરી એ કેમ સાતસોની નથી કરતું તો કે સર એનો લાક્ષણિક ગુણધર્મ છે કે પાંચસો નેનોમીટરની આજુબાજુની જે તરંગ લંબાઈ એનું શોષણ કરે ક્લોરોફિલ બી છે એ કેનું શોષણ કરે તો કે સર એ ચારસો ને એસી આજુબાજુ નેનોમીટરનું તરંગ લંબાઈનું શોષણ કરે એનું શું થઈ ગયું ગુણધર્મ થઈ ગયો ખબર પડે છે તું સાર શું તમે અનુમાન કરી શકો કે વિશ્વમાં સૌથી પ્રભાવી વનસ્પતિ રંજક દ્રવ્ય ક્યુ છે ક્યુ છે ભાઈ બોલો તો હવે વેરી ગુડ આપણે ક્લોરોફિલ એ રંજક દ્રવ્યની પ્રકાશની વિવિધ તરંગ લંબાઈનું શોષણ કરવાની ક્ષમતા ધરાવતા આલેખનો અભ્યાસ કરી અલબત્ત તમે જાનીવાલી પીનારા તરીકે જે પ્રકાશના દ્રશ્ય વર્ણપટની તરંગ લંબાઈથી પણ પરિચિત છો જો તમે ફિઝિક્સની અંદર ન ભણ્યા હોય તો મેં બુકની અંદર એટલે જ આકૃતિ મૂકીશ કે ફિઝિક્સની અંદર ડાફોડિયા મારતા હોય કે ભણવા જ ન જતા હોય ફિઝિક્સ મારી જેમ તો એને કંઈ ખબર હોય ને એટલે મારે ડાયગ્રામ મૂકવી પડે કે એની તરંગ લંબાઈ કોની કેટલી હોય એ તમારે ડાયગ્રામ બુકની અંદર આપેલું છે આકૃતિ તેર પોઈન્ટ ત્રણ એને જોઈને તમે નક્કી કરી શકશો કે ક્લોરોફિલ એ કઈ તરંગ લંબાઈનું સૌથી વધુ શોષણ કરી શકે છે શું તમે કોઈ અન્ય તરંગ લંબાઈને પ્રકાશ શોષણનો શુંગ દર્શાવે છે જો હા તો તે કઈ છે જોવો તો એટલે કે એ ત્રણેય તમારે લખવી પડે ક્લોરોફિલ એ ની તરંગ લંબાઈ કઈ વધારે છે શ્રુંગ એટલે ખબર પડે ને શૃંગ અને ગર્ત આવે યાદ છે ફિઝિક્સની અંદર તરંગમાં એમ તો એ જે શ્રુંગ છે એ તમને શૃંગ એટલે કે કઈ વધારે પડતી તરંગ લંબાઈનું શોષણ થયું છે કોના માટે તે તમારે લખવું પડે હવે તમે આકૃતિ બી જે છે એ જો જે દર્શાવે છે કે કઈ તરંગ લંબાઈ મહત્તમ પ્રકાશ સંશ્લેષણ થાય છે તમે જોઈ શકો છો કે ક્લોરોફિલ એ દ્વારા કઈ તરંગ લંબાઈનું મહત્તમ શોષણ થાય છે એટલે કે ક્લોરોફિલ એ એ વાદળી અને લાલ રંગની જે તરંગ લંબાઈનું વધુ શોષણ કરે છે જે પ્રકાશ સંશ્લેષણનો ઊંચો દર દર્શાવે છે આથી આપણે નિર્ણય કરી શકીએ કે ક્લોરોફિલ એ ઈ પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલ મુખ્ય રંજક દ્રવ્ય છે પરંતુ આકૃતિ સ્ત્રી છે એ જોઈને તમે કહી શકશો કે ક્લોરોફિલ એનો શોષણ વર્ણપટ અને પ્રકાશ સંશ્લેષણનો સક્રિય વર્ણપટ એકબીજા સાથે સંપૂર્ણ રીતે આચ્છાદિત થાય છે કે નથી થતા કયો તો તમે જોયું ને જે જગ્યાએ શૃંગ આવે છે ક્લોરોફિલ એમાં ત્યાં શું થાય છે તો કે સર ત્યાં પ્રકાશ સંશ્લેષણ વધુ થાય છે જે જગ્યાએ શૃંગ નથી આવતું ત્યાં પ્રકાશ સંશ્લેષણ કેવું થાય છે ઓછું થાય છે પિનલબેન તમે શું કરી રહ્યા છો અત્યારે બોલો તો માયક અનમ્યુટ કરી મને આન્સર આપ સરસ પછી કન્સેપ્ટ નહીં સમજાય હો આપણે ડોક્ટર બનવા કરતા ઇમ્પોર્ટન્ટ એ દર્શાવે છે કે વર્ણપટના વાદળી તેમજ લાલ પ્રકાશના વિસ્તારમાં મોટા ભાગનું પ્રકાશ સંશ્લેષણ થાય છે અને થોડું ઘણું પ્રકાશ સંશ્લેષણ દ્રશ્ય વર્ણપટની અન્ય તરંગ લંબાઈમાં પણ થાય છે અન્ય તરંગ લંબાઈમાં પણ થાય છે એટલે હું કે લાલ અને વાદળીમાં તો મહત્તમ થાય છે પણ વાદળી અને લાલ સિવાયના જે બધા બીજા પ્રકાશ છે જાંબલી છે નીલો છે એ બધા એમાં પણ થોડું ઘણું પ્રકાશ સંશ્લેષણ આપણને થતું જોવા મળે છે આપણે જોઈ શકીએ છીએ કે તે કેવી રીતે થાય છે આપણે જોવાનું છે હમણાં ક્લોરોફિલ એ પ્રકાશનું શોષણ કરનાર મુખ્ય રંજક દ્રવ્ય છે છતાં પણ થાઇલેકોડમાં રહેલા અન્ય રંજક દ્રવ્યો જેવા કે ક્લોરોફિલ બી ઝેન્થોફિલ અને કેરોટીનોઇડ્સ કે જેઓને સહાયક રંજક દ્રવ્યો કહેવામાં આવે છે

એ કોનું વધારે શોષણ કરશે એમાંથી આ મહત્તમ રીતે વાદળી અને લાલ રંગથી ઉત્તેજિત થઈ જશે અને પોતાનું કામ કરશે કરેક નો કરે તો આ બધા શું કરે છે તો આપણે જોયું કેરોટીનોઇડ છે અલગ તરંગ લંબાઈનું શોષણ કરતું હતું અને બીજું કોણ હતું ઝેન્થોફિલ પણ અલગ તરંગ લંબાઈનું શોષણ કરતો હતો અને કેરોટીનોટ પણ અલગ તરંગ લંબાઈનું શોષણ કરતો હતો તો એ બધા શોષણ માનો કે વાદળી અને લાલનું આ શોષણ કરી નાખે બાકી બધા જે બાકી વેચા છે એ કોણ શોષણ કરશે તો કે સર એ આ શોષણ કરશે કરેક નો કરે કયો તો મને તો બીજી બધી તરંગ લંબાઈનું શોષણ અહીંથી થયું અને એ બધી ક્યાં આવી અહીં આવી સમજાય છે એટલે શું થાય ક્લોરોફિલ એ પણ એવું થાય છે બધી તરંગ લંબાઈ પોગેસ અને કામ કરે આવું નું થતી મને તમે તો આ બધી વસ્તુ છે ને આપણે કાઢી તો શું થાય તો સર અહીંયા તો બધો સૂર્યપ્રકાશ આની માથે પડે ને આની ઉપર ઉર્જા બધી આપત થાય તો આ બળી જાય બળક કે ન બળે તમને મેં આખે આખું ચેપ્ટર વાંચવા આપી દીધું ને હું એમ કહું કે તમારે હું કાંઈ નહીં કરો તમારે હાથે કરવાનું હોય તો તમારો ફ્યુઝ ઉડી જાય આ હા હા આખું ચેપ્ટર હું કેમ કરીશ બધું આવડશે કે નહીં આવડે એવું બધું થઈ પરંતુ તમને સમજાય એવી રીતે હું ટ્રાન્સફર કરીને તમને આપું તમને સરળતાથી સમજાય છે ને તમને આવડી જાય ફરક પડે કે ન પડે એમ જો બધી બધી સૂર્યપ્રકાશ આખે આખો જે છે બધી તરંગ લંબાઈ આની ઉપર આપત થતી હોત ને તો આપણું ક્લોરોફિલ એ છે એ બળી જાય વધુ એની ઉપર લોડ પડે એટલે એટલે આ બધા શું કરે છે બધી તરંગ લંબાઈનું શોષણ કરી ને પછી એની પાસે મોકલે છે એટલે એ કે સમજાતું આ બધા શોષણ શોષણ કરે છે અને પામેલ ઊર્જાને ક્લોરોફિલ એ તરફ સ્થળાંતરિત કરે છે વાસ્તવમાં તે રંજક દ્રવ્યો માત્ર પ્રકાશ સંશ્લેષણ માટે અંદર પ્રવેશ પામતા પ્રકાશની ઉપયોગી તરંગ લંબાઈના વિસ્તારને વધારતા નથી પરંતુ ક્લોરોફિલ એ ને ફોટો ઓક્સિડેશન કરવાથી પણ બચાવે છે આ લાઈન સમજાણી હોય તો મને કયો શું કે પહેલી લાઈન હું કહેવા માંગે છે મને સમજાવ જો ખાલી હું સમજાવી ક્લોરોફિલ એજ હોત ને તો એ વધારે વધારે કોનું શોષણ કરતો કે સર વાદળી અને લીલા પ્રકાશનું શોષણ કરે છે તો સૂર્યપ્રકાશમાંથી જે બીજા મુક્ત થાય છે જાંબલી ની બધા રંગો એ તો આમનામ વૈયા તો એ પણ ઉપયોગમાં લે છે લેવા હોય તો શું કરવાનું તો એ તો આ બધા તો એનું શોષણ કરી શકે ને એ બધા શોષણ કરીને ન્યા મોકલી દે એટલે એને શું થાય એ એનર્જી પણ આપણને એનો ઉપયોગ કરી શકીએ એટલે એને શું કહે તરંગ લંબાઈ જે છે પ્રાપ્ય તરંગ લંબાઈનો વિસ્તાર છે એ વધારી દે છે ખબર પડી અહીંયા માત્ર અહીંયા ઊંધું વાક્ય લખું છું તમને એવું પૂછે નીચેનામાંથી જે સહાયક રંજક દ્રવ્યોના કાર્ય ક્યાં છે પેલું કાર્ય તે ફોટો ફોટોરોક્સિડેશનથી બચાવે છે ક્લોરોફિલ એને બીજું ઓપ્શન તે ક્લોરોફિલ એને મળતી તરંગ લંબાઈનો જે વિસ્તાર છે એમાં વધારો કરે છે ઓપ્શન સી એ અને બી બંને અને ડી કંઈક અનુમાન લગાવી શકાય નહીં શું આન્સર આવે કયો એ અને બી બંને હવે તમે આ સમજીને ગયા છો એટલે તમને આવડે નકર આમને જોયું હોય તો હું વાંચે માત્ર ને ભૂલી જાય એટલે હું થાય કે રંજક દ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે અંદર પ્રવેશ પામતા પ્રકાશની ઉપયોગી તરંગ લંબાઈના વિસ્તારોને વધારતા નથી એટલે એ વિધાન છે ને બી ખોટું કરી નાખે ને ખાલી એ વિધાન સાચું કરીને આવે સમજાય છે બે વચ્ચેનો ડિફરન્સ શું છે એ વાક્યનો મિનિંગ સમજાણો હા આગળ વધીએ ચાલો ફટાફટ ચાલો અહીંયા વચ્ચેની બાજુએ જે હું યલો કલરથી દર્શાવું છું એ શું છે ભાઈ

ફોટોન એટલે કે સૂર્યપ્રકાશમાંથી જે આવતી ઉર્જા હોય એનું નિદર્શન તમે ફોટોન દ્વારા કહી શકો તમારે અત્યારે ભણવામાં નહીં આવ્યું હોય તો બારમાના ફિઝિક્સની અંદર ફોટોન આવશે એચ મ્યુ કરીને આવશે ઈ બરાબર એવું કંઈક સૂત્ર આવશે મને બહુ યાદ નથી એ આ ફોટોન છે મને ફિઝિક્સ તો થોડું ઘણું આવડે છે એ ફોટોન અહીંયા થયું ત્યાંથી અહીંયા ગયું ત્યાંથી અહીંયા ગયું ત્યાંથી અહીંયા ગયું પછી અહીંયા ગયું એટલે શું થયું

પીએસનું બીજું નામ છે એલ એચસી લાઇટ હાર્વેસ્ટિક કોમ્પ્લેક્ષ એટલે બે એક જ છે એલ એચ સી બરાબર શું થાય પીએસ થાય સમજાણું ચાલો પ્રકાશ પ્રક્રિયા એટલે શું સમજાવો મેં આવું શું દોરું છું મને કોઈ કહેતો મને નથી ખબર હું શું કરું છું હું હરિત કણ ની અંદર ની રચના દોરું છું હવે મને કે શું છે પટલ છે બરોબર માનો કે અહીં હું પીએસ ટુ લખું છું

સૂર્યપ્રકાશ પડતો પડતો આવ્યો પર્ણમાં પર્ણની અંદર અધિસ્તર પછી જે હતું ઉપરી અધિસ્તર એમાંથી પ્રકાશ અંદર આવ્યો ત્યાંથી મધ્ય પર્ણ પેશીના કોષોમાં અંદર આવ્યો ત્યાંથી હરીદકણની અંદર આવ્યો ને ત્યાંથી ક્યાં પડ્યો થાઇલેકોઇડ પટલ ઉપર પડ્યો એટલું વસ્તુ વિઝ્યુલાઇઝ થઈ જો કેટલું વિઝ્યુઅલાઇઝ થવું જોઈએ કહું તમને જો બધું દોરીને બતાવું આ હું દર વખતે નહીં દોરો એટલે તમને હું બોલીશ એટલે તમને મેં પહેલાં દોરેલું બતાવ્યું ને બધું યાદ આવું જોઈએ આ કુંડું કુંડાની અંદર વનસ્પતિ આ વનસ્પતિ ઉપર શું છે પર્ણ બતાના પર્ણ આ પ્રકાશ અહીંયા આવ્યું આ પર્ણનું મેં કટ કર્યું પર્ણને કટ કરીને ક્યાં દર્શાવ્યું તો કહે છે પર્ણ તમે કટ કરીને અહીંયા દર્શાવ્યું બતાવીશ બધાને પર્ણ થ્રી ડીની અંદર દોર્યું છે આ ઉપરી અધિસ્તર હોય ઉપરી અધિસ્તરમાં અહીંયા જે બોર્ડર હોય એને શું કહેવાય ઉપરી અધિસ્તર કહેવાય ને નીચેની બાજુ જે હોય એને અધ સ્તર કે અહીંયા વાહી પુલ હોય કે નો હોય અહીંયા શું હોય યાદ આવે છે આવું લંબોતક પેછી લંબો પેછી એક પ્રકારની મધ્યપર્ણ પેશીનો જ પ્રકાર છે અને નીચેની બાજુ હોય શિથિલો હોય એટલે હું જે બોલ્યો ને એ બધું આવું મગજમાં ન આવ્યું તો આંગળી ઊંચી કરો તો એટલે મને ખબર પડે હું બોલતો તો આવું આવતું હતું મગજ સરસ કૂતરો બોલે એટલે કૂતરો દેખાતો હતો એમાં હવે બાયોલોજીના વર્ડ બોલું છું તો બાયોલોજીનું બતાય છે કંઈક સૂર્યપ્રકાશ અહીંથી પડ્યો ત્યાંથી અહીંયા પડ્યો ત્યાંથી ક્યાં ગયો તો કે સર એ પડતો પડતો અહીંયા પડ્યો અહીંથી અંદર ગયો અહીંથી અંદર ગયો આ લંબોતક કોષોની અંદર ગયો લંબોતક કોષને હું અહીંયા દર્શાવું છું આ લંબોતક કોષની અંદર અહીંયા કોણ આટા મારતા હોય તો અહીંયા હરિતકં આટા મારતા હોય આ હરિતકંડ હું પાછો અહીંયા દોરું છું આ હરિતકું ક્લિયર થઈ ગયું હરિત એની અંદર કોણ હોય થાઇલેકોડ હોય કે ન હોય એમાંથી એક થાઇલેકોડનું ઉપરનું પટ્ટલ મેં અહીંયા દર્શાવ્યું છે એટલું કોને મગજની અંદર આવ્યું હતું આવી ગયું તો ને બધાને સરસ વેરી ગુડ તમે બધા વિઝ્યુલાઇઝેશન બહુ સારું છે તમારું આવતા વર્ષે એનેટોમી છે ને એ બહુ સારું જાય સર કે ઉપરની પેટની એટલે કે એબડોમિનલ સ્કીન કટ કરો એટલે તમારા મગજની અંદર સ્કીન કટ થઈ જશે પછી એની નીચે કોણ હોય તો કે સર ફેશનો લેયર હોય એ કેવું બતાતું હોય એ પછી વિઝ્યુલાઇઝ થઈ ગયું એની અંદર સર મેસલ લેયર વન આવે પછી મસલ લેયર ટુ હોય મસલ લેયર થ્રી હોય ઈ કટ કર્યું એટલે પેરિટોનિયમ આવે ઈ કટ કર્યું એટલે ગ્રેટર ઓમેન્ટમ આવ્યું ગ્રેટર ઓમેન્ટમને ઊંચું કરો હવે હેઠળ હું બતાવું સર નાના આંતડા બતાવણા નાના આંતડાનો કયો ભાગ બતાવો પકવાશાય પછી શું કહેવાય બીજા બધા એ બધું યાદ આવી રીતે આવવા મળશે જો અત્યારે આ સમજાહે ને તો ન્યા વાંધો નહીં આવે ક્લિયર થાય છે ચાલો આ બધા શું છે થાય લેખો ન્યાય થાય લેખો અહીંયા પ્રકાશ પડ્યો અહીંયા પીએસ ટુ પાય એટલી વસ્તુ સમજાઈ ગઈ હતી હવે આ બધું કાર્ડ નાખો કામ નું સર બધું તમને સમજાઈ ગયું છે ભૂસી નાખો ચલો દીધો કેમ કે સર આ જવા હું કામ દીધું સર તમારા મગજની અંદર આવી ગયું તો એટલે મને જવા દીધું ચાલો પ્રકાશ અહીંયા કઈ રીતે પહોંચી ગયો ખબર પડી સર વધારાનું કાર્ડ નાખો ને થાય એટલે આ બધું કામ કામનું નથી હા ઉડી ગયું અહીંયા પ્રકાશ પડ્યો પ્રકાશ પડ્યો એટલે હું થયું તો કે સર આ પ્રકાશ છે હવે પીએસ ટુ એક પ્રકારનું છે ક્લોરોફિલ પીએસ ટુ ની અંદર આ જે છે ક્લોરોફિલ એ છે જે છસો એસી નેનોમીટરની તરંગ લંબાઈ થી મહત્તમ રીતે ઉત્તેજિત થતું હવે ઉત્તેજિત થઈ ગયું સૂર્ય ઉત્તેજિત થયું જ પછી કરે હું તો કે સર આ જે છે ને એ પાણીનું વિઘટન કરે શું કરે કોની હાજરીમાં કહી પ્રકાશ પ્રકાશની હાજરી આથી એને શું કહેવાય પ્રકાશીય વિઘટન ફોટોલિસિસ ફોટો એટલે પ્રકાશ લાઈસિસ એટલે તોડું ફોટોલિસિસ ઓફ વોટર કોની હાજરીમાં થાય ચેપ્ટર નંબર બાર બોલો તુમારે બોલને સે બતાઈ લીધ દુ વિઘટન થયું એટલે પાણીનું વિઘટન થાય એટલે હું થાય સર ઓક્સિજન ઉડી ગયું ઉડી ગયો ઓક્સિજન એ જ પ્લસ આટા મારતો હશે આ બધું થાય ક્યાં તો કે જો આ આપણું થાઇલેકોઇડ હોય ને તો થાઇલેકોઇડ નો અવકાશ મેં કીધો તો ખબર છે જો આને શું કહેવાય પટલ કેવાય નો કહેવાય ક્યુ પટલ કહેવાય

ચાલો આની જરૂર છે આથી ઇલેક્ટ્રોન જાય છે ભાઈ ઉત્તેજિત થઈને પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે હવે ઇલેક્ટ્રોન ન્યાથી ક્યાં ગયું તો કે કેસ ન્યાથી ઇલેક્ટ્રોન છે ને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પાસે જાય છે

પીએસ વન પીએસ વન ની અંદર કોણ હોય પી સાતસો ક્લો એટલે કે ન્યા જે ક્લોરોફિલ એ હશે એ કોનાથી સક્રિય થતો હશે તો કે સર પી સાતસો તરંગ નંબાઈથી સક્રિય થતો હશે હવે સક્રિય થયો એટલે શું થયું અહીંયા જે ઇલેક્ટ્રોન પઈ ગયો તો એની પાસે ઉર્જા વધી ગઈ કે ન વધી ગઈ કયો તો તો ન્યાથી ઇલેક્ટ્રોન પાછો અહીંયા જાય કોની પાસે તો કે સર ન્યા જે ઇલેક્ટ્રોન ગ્રાહક હોય એની પાસે અને આ ઇલેક્ટ્રોન પછી ક્યાં યુઝ થાય ખબર છે એનું રિડક્શન કરવાનું છે કોની મદદથી કરવા રિડક્શન કરવું હોય શું કરવું પડે આમાં હાઇડ્રોજન ઉમેરવો પડે કે ઉમેરવો પડે તો આપણને ખબર છે કે હાઇડ્રોજન છે ને એ અહીં અવકાશમાં તો પાણીનું વિઘટન થાય છે એટલે આવી જ રાખે છે એચ પ્લસ તો અહીં આવે જ એચ પ્લસ પછી બાર આવશે ને એ બાર એચ પ્લસ આવશે તો એચ પ્લસને મારે એને ડીપી પ્લસની અંદર એડ કરવું હોય તો શું કરું પછી આ ઇલેક્ટ્રોન મારે જોવેક ન જોવે તો આ જે ઇલેક્ટ્રોન બહાર નીકળો ને અંદર વપરાઈ જાય છે તો કે સર આની અંદર વપરાઈ જાય અને પછી એચ પ્લસ સાથે પ્રક્રિયા બનાવીને એને ડીપી એચ ઇન ટુ એચ આવી રીતનું લખેલું હોય ક્યાંક આવું લખો એને ડીપી ટુ અથવા તો કઈ જગ્યાએ એને ડીપીએચ પણ લખેલું હોય આ બધું હરખું સમજવું સમજાય છે હવે આમાં જુઓ અહીંથી ઇલેક્ટ્રોન નીકળો તો ક્યાંથી તો કહે છે પાણીના વિઘટનથી ઇલેક્ટ્રોન નીકળો તો એ ગયો ક્યાંથી પ્રાથમિક ગ્રાહક પછી ત્યાંથી ઇટીએસમાં ગયો ત્યાંથી પીએસ વન પા ગયો ત્યાંથી પાછો ઉત્તેજિત થઈ ને પછી પાછું એનએડીપી પ્લસનું રિડક્શન કરવાની અંદર યુઝ થયો તો મને કહો આમાં ઇલેક્ટ્રોન પાછો પીએસ પાસે આવે છે કે નથી આવતો આઈઓ કે નો આઈઓ પીએસ ટુ પાસે આ ઇલેક્ટ્રોન પીએસ ટુ પીએચ વન પાસે સોરી પીએસ ટુ પાસે જે ઇલેક્ટ્રોન ગયો એ પાછો પીએસ ટુ પાસે આવતો નથી તો આવું જે ફોર્સ ફરી આવું જે પ્રકાશ સંશ્લેષણ હોય એને શું કહેવાય અ ચક્રીય તરીકે ઓળખવામાં આવે શું કહેવાય અચક્રીય આમાં કોઈને કઈ ડાઉટ છે તો અહીંથી નીકળે ઇલેક્ટ્રોન નીકળે જ કે નીકળે જાય તો આ લુખો ન થાય પીએસ ટુ એ પે ઇલેક્ટ્રોન ખાલી ન થઈ જાય પછી એની પાક ખાલી ન થાય શું કામે તો કે આપણે ઓક્સિજન સતત બનાવવો છે એટલે પાણીના ફોટો લાઈસિસ દ્વારા સતતને સતત શું મળતું રહે તો કે સર એને ઇલેક્ટ્રોન મળતા રહે છે તો આ કન્સેપ્ટ સમજાણો સર આવું કઈ જગ્યાએ થાય આ પીએસ ટુવાળું જે આ છે અચક્રિય વાળું છે એ કઈ જગ્યાએ થાય તો કે આપણા ગ્રાનાની અંદર જે આખા થાઇલેકોડ બધા આવેલા હોય ને એની અંદર આ થાય આની અંદર જો કઈ કંઈ નિર્માણ થાય જો આમાં કઈ કઈ પ્રોસેસ થાય તો કે સર આની અંદર પાણીનું વિઘટન થયું થયું કે ન થયું એટીપી પ્લસ એને ડીપીએચનું નિર્માણ થયું થયું કે ન થયું હવે બીજી એક પ્રોસેસ બનો એ પ્રોસેસની અંદર શું હોય તો કે સર આ છે આપણું અંદર ક્યુ ક્લોરોફિલ હશે તો કે સર એની અંદર પી સાતસો સૂર્ય સૂર્યપ્રકાશમાંથી આવ્યો સોરી સૂર્યમાંથી આવ્યો પ્રકાશ ને પડ્યો ક્યાં ક્લોરોફિલ એ પાસે સાતસો તરંગ લંબાઈ લઈને જે એની અંદર ઇલેક્ટ્રોન હતો એ ક્યાં ગયો તો કે સર એ ઉત્તેજિત થઈને ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે ગયો જ્યાંથી ઇલેક્ટ્રોન ગ્રાહકમાંથી ક્યાં જાય છે તો કે સર ઇટીએસમાંથી જાય છે માંથી પસાર થયો ઇટીએસમાંથી પસાર થયો એટલે અહીં શું બને એડીપીમાંથી એટીપી બને અને અહીંયા પાછો ઇલેક્ટ્રોન આવે પાછે પાછો ક્યાં આવ્યો જાય પીએસ વનની અંદર જાય છે એટલી વસ્તુ સમજાણી તો સર પીએસ વનમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયો તો એ પાછો પીએસ વન જ જાયો એટલે કેવું થયું આને ચક્રિય થયું તો આને કહેવાય સાયકલિક તરીકે ઓળખવામાં આવે હવે જો આમાં એને નિર્માણ નિર્માણ થયું થયું પાણીનું વિઘટન થયું શું હા આમાં ક્યાં પાણીનું વિઘટન થયું તો સાયકલિક ની અંદર પાણીનું વિઘટન એટલે કે પાણીનું પ્રકાશીય વિઘટન છે એ થતું નથી એટીપી પ્રોડક્શન છે એ થાય છે પરંતુ એનેડીપી એચ ટુનું નિર્માણ થતું નથી આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો છે ડાઉટ હવે આ આકૃતિ જો આ ચક્રી અચક્રી એવાળી છે એમાં સર તમે અહીંથી ઇલેક્ટ્રોનને ઉપર લઈ ગયા ત્યાંથી પાછા તમે નીચે લાવ્યા ત્યાંથી ઉપર લઈ ગયા એની પાછળ કાંઈ રીઝન છે કે આમના મતે તમે કંઈ કર્યું એની પાછળ રીઝન છે શું કા અહીંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયો ને ઉપર દર્શાવ્યો ને એટલે એનો શું રેડોક્સ રેડોક્સ વધી ગયો પોટેન્શિયલ વધ્યો એટલે શું વાળાનું રિડક્શન કરવાની તેવડ વધી ગઈ તમને રિડક્શનની વ્યાખ્યા યાદ હોય ને તો લખી દઉં તમને યાદ ન હોય તો વોટ ઇઝ મિનિંગ ઓફ રિડક્શન પેલી વ્યાખ્યા એ છે ઓક્સિડેશન અવસ્થામાં શું થાય તો એને રિડક્શન કહેવાય ઘટાડો થાય તો એને રિડક્શન કહેવાય બીજી વ્યાખ્યા શું છે તો કે સર હાઇડ્રોજન ઉમેરવાની પ્રોસેસ ને શું કહેવાય આટલું યાદ રહી જશે હવે જો અહીંયા ઇલેક્ટ્રોન તો પડ્યો જ તો પણ સૂર્યપ્રકાશ પાસેથી એને શક્તિ મળી એટલે એ હામેવાળાનું રિડક્શન કરવાની એમાં તેવડ વધી ગઈ તમને દહદીથી ખાવાનું ન આપ્યું હોય ને તો તમે તો હોય તો તમારું તો અસ્તિત્વ હોય તો પણ તમે ખાવામાં હોય શક્તિ જ નથી હવે શું કર્યું ખાધું દૂધ ખવડાવ્યું પછી જે ભાવતું હતું ઢોસા ને ઇડલી ઢોકળા ને પછી પીઝા સમોસા ને એવું બધું બહુ ખવડાય એટલે હું થયું પાવર મેળો પાવર મેળો એટલે સામે વા લાફો મારવા ને તેવડ વધી ગઈ એને વૈદિક ન વૈદિક એમાં એ સૂર્યપ્રકાશમાંથી એ શું કર્યું શક્તિ મેળવી ફોટોન દ્વારા એટલે એનું રિડક્શન પોટેન્શિયલ વધી ગયું એટલે એ ત્યાંથી ફરી ફરીને ક્યાં ગયો તો કે સર ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાંથી ગયો એટલે એમાંથી એડીપી એની પાસે જે શક્તિ હતી એમાં કેવા ટ્રાન્સફર કરી નાખી તો કે સર એટીપી બનાવવામાં ટ્રાન્સફર કરી નાખી તો પડી હા શું તું થોડું ધીમે ધીમે બોલ તો મને કંઈ સમજાય નોંધ થાય ચક્રિયમાં નો થાય ચક્રિયમાં નો થાય જો લખાય ઉષ્મે ઓકે હવે ખબર પડી ગઈ ને ભાઈ અહીંયા એની પાસે શક્તિ વધી ગઈ એટલે ઈ શક્તિ પછી કેમાં રૂપાંતરણ થઈ તો કે સર એડીપીમાંથી એલડીપી બનાવવાની અંદર રૂપાંતરણ થઈ ગયું ખબર પડી હવે ત્યાંથી એની પાસે શક્તિ હવે ધીમે ધીમે ઓછી થઈને એ ઇલેક્ટ્રોન ક્યાં પહોંચ્યો કે સર પીએસ વન પાયા પડ્યો ને આ પાછું ક્લોરોફિલ એ હતું હાલો હું તને ચાર્જ કરી દઉં એટલે એ શું કહી પાછો ફોટોન મેળો સાતસો તેર નંબાઈથી ઉત્તેજિત થયું એટલે કોને ઉર્જા આપી દીધી ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનને આપી દીધી એટલે એ ઇલેક્ટ્રોન પાછો ઉત્તેજિત થયો એટલે એનો રિડક્શન પોટેન્શિયલ વધી ગયો એટલે આપણે ઉપર કયા ઉપર જાય એમ રિડક્શન પોટેન્શિયલ વધે છે નીચે આવે એમ રિડક્શન પોટેન્શિયલ ઘટે છે એટલે ઉપર ગયો એટલે પછી ત્યાં કોનું રિડક્શન કરવા હાટું ગયો તો કે છે પ્લસ પ્લસનું રિડક્શન કરે હું કામે અહીંયા પ્લસ છે એને ઇલેક્ટ્રોન મળે તો ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો થાય એટલે નું શું થયું રિડક્શન થયું ખબર પડી અને પ્લસ બીજું હાઇડ્રોજન એની અંદર જાય છે એટલે એનું રિડક્શન કરવામાં મદદરૂપ થાય છે સમજાણું કે ડાઉટ છે તો આને કેવી સ્કીમ કહેવાય જુઓ તો આકાર કેવો થાય છે સર પહેલાં ઉપર ગયા ત્યાંથી નીચે ગયા ત્યાંથી પાછા ઉપર ગયા આ એન બતાય આપણને એન કહે છે પણ એન નથી હકીકતમાં ઝેડ છે આમ ફેરવી નાખો નાઇન્ટી ડિગ્રી અને રોટેશન આપો તો કેવું ફેરીએ તો કે સર એ ઝેડ થઈ જાય તો આને શું કહેવાય ઝેડ સ્કીમ તરીકે જોવા મળે છે ઝેડ સ્કીમ નીચેનામાંથી શેમાં જોવા મળે છે ચક્રિયમાં કે અચક્રિયમાં ચાલો ડાઉટ છે કાંઈ ખબર પડી ગઈ એટીપી કેમ બને હવે આપણે એટીપી કેવી રીતે બનીએ તો હજી આપણને ખબર જ નથી સર તમે ખાલી એમ કહી દો ઇલેક્ટ્રોન અહીંથી અહીં આવ્યો ત્યાં એટીપી બની ગયા તમે ક્યાંય અહીં ભણાવ્યું એટીપી એડીપીમાંથી એટીપી કેવી રીતે બન્યું એ તમે ભણાવ્યું જ નથી તો ચાલો હવે આપણે એટલી વસ્તુ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે ને એને ઉપાડીને શું કરવાનું છે અહીંયા ભણવાનું છે એટીપી કેવી રીતે નિર્માણ પા ખબડી આ હું હું દોરું છું થાઈલેકોર્ડ પાડા જેવો થાઇલેકોર્ડ તો બહુ નાનો હોય પણ સર તમે તો પાડા જેવો દોર્યો આ એનું પટલ છે જ્યાં પી એસ ટુ પીએસ વન બધા પ્રોટીન ઇટીએસ અહીંયા હોય ને એટીએસ આખો આપણે દોર્યું તું કે નહોતું દોર્યું અહીંયા હોય આ શું છે ભાઈ કયો તો મને શ છે આ પોલા હોય સમજાવ્યું આપણે કે નો થ્રી આ થયું ભાઈ પ્રકાશ પડ્યો પ્રકાશ પડ્યો એટલે શું થાય નું વિઘટન થાય એટલે કે એસ પ્લસ ને ઓ એચ માઇનસ ની બધું બને પણ આપણે ખાલી ચૂકમાં એ યાદ રાખો ઓ ટુ બો એચ પ્લસ બો ને ઇલેક્ટ્રોન બન્યો આ ત્રણ વસ્તુ ખબર પડી બધાને આ ઇલેક્ટ્રોન તો ક્યાં ગયો કે સર ઇલેક્ટ્રોન છે નોન ની અંદર ગયો ક્યાં એટલે કે અચક્રિય વયો O2 છે એ તો બહાર ઉડી જાય સર આપણને ઓક્સિજન મળે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન એ કઈ રીતે બન્યું આ રીતે બન્યું પડી હવે જો આ એચ પ્લસ છે વધતા જાય કે ન વધતા જાય તો તમને એક પાણીનું વિઘટન થયું એટલે બે એચ પ્લસ મેળા

ચાલો સ્ટ્રોમા હોય કે નો હોય સ્ટ્રોમાં બધી સ્ટ્રોમામાં બધી રાસાયણિક પ્રક્રિયા થતી હશે ને તો અહીંયા એચ પ્લસ આટા મારતા હોય કે નો આટા મારતા હોય હવે તમારા ટેક્સ્ટબુકની અંદર આવી કંઈક આકૃતિ આપેલી છે એ જો કેવી આકૃતિ સર તમારા પાંચ છ પેજ ઉડી ગયા હું ઉડી ગયા એટલે સમજાઈ ગયા તમે તમારા મગજની અંદર એ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે આવી આકૃતિ હશે જો અહીંયા છે ને પી ક્યુ લખેલો છે આમાં તમને આ પીળો કલર બતાય છે આ પી લખ્યો હોય બતાય છે હું ભાઈ રહ્યા હું કલર ચેન્જ કરું છું કેમ મને ખબર નથી પડતી તમને બધા આ પી લખ્યો હોય બતાનો હા કે ના ન બતાવો ઓકે 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 હું ચેન્જ કરું છું ટ્રાય એન્ડ એરર મેથડ હાલે છે આ પી બતાણો ચાલો આ શું છે પ્લાસ્ટોક વિનો છે પી ક્યુ એટલે પ્લાસ્ટોક ક્વિનો હવે જો શું થાય જો આજુબાજુ એસ પ્લસ હોય કે પછી અહીંયા સાયટોક્રમ બી સિક્સ એફ લખ્યું છે અને પ્લાસ્ટો સાઇન હું અહીંયા લખી આ આખું પટલ કેવું હોય તો માઇન્ડ ની અંદર છે ને એટલે હું પાછું દોડતો નથી આ ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો ભાઈ બોલો તો હું લખું બી આવું લખેલું છે તમે ટેક્સ્ટબુકમાં જો આ કન્સેપ્ટ બરોબર સમજજો આ ઇલેક્ટ્રોન પીએસ ટુ પાસે આવ્યો એની પાસે બહુ શક્તિ વધી ગઈ આથી હું થયું એ ગયો ક્યાં પ્લાસ્ટો ક્વિનોન પાસે ગયો આપણે ઓલું લખ્યું હતું પ્રાથમિક વિજાણુ ગ્રાહક એ કોણ છે પ્લાસ્ટો ક્વિનોન છે હવે આ પ્લાસ્ટો ક્વિનોન પર ઇલેક્ટ્રોન જે માઇનસ થાય ન થાય કયો તો બાર આટા કોણ મારતું હોય કયો તો બાર કોણ આટા મારતું હોય એચ પ્લસ આટા મારતો હોય એટલે સર અહીંયા ઇલેક્ટ્રોન આને મળે છે તો અહીંયા એચ પ્લસે આટા મારતો હોય તો અહીંયા પછી શું બને ખબર છે પી એચ ટુ બને પી ક્યુ એચ ટુ બને કેવી રીતે બન્યું એ ખબર પડી ભાઈ આ તો એક પ્રકારનું પ્રોટીન છે એટલી ઘણા બધા ઇલેક્ટ્રોનને અહીંયા થોડું એક ઇલેક્ટ્રોન મુક્તિ એકાદ કેટલા ઇલેક્ટ્રોન આવતા હોય ને ત્યાં એટલે અહીંયા પી ટુ પી એચ ટુ બન્યું ખબર પડી હવે ત્યાંથી ઇલેક્ટ્રોન વયો ગયો ન્યાથી ઇલેક્ટ્રોન કોની પાસે ગયો સાઇટ્રોક્રોન પાસે ગયો સાયટોક્રોમ બીસી ગયો તો સર આ એચ પ્લસ નું શું થાય તો ભાઈ આ એચ પ્લસ અહીંથી ઇલેક્ટ્રોન કાર નાખો તો એચ પ્લસ છૂટો પડે કે ન પડે ઈ એચ પ્લસ અહીંથી અંદર ખબર પડી કે નો ખબર પડી હું થયું જો ફરીથી સમજાવું છું પીએચ ટુ પાંચ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયો ઈલેક્ટ્રોન પ્લાસ્ટોક કિનોન પાણી ગયો પ્લાસ્ટોક કિનોન પાસે ઋણ વીજ ભાર આવ્યો એટલે પારથી એચ પ્લસ આવ્યો અને પી ક્યુ એચ ટુ બાય નું હવે ઈ ઇલેક્ટ્રોન સાયટોક્રોમ બી સિક્સ એફ પહે જાય એટલે એચ પ્લસ છે એ પણ એની પાસે જાય ને એચ પ્લસ છે સાયટોક્રોમ બી સિક્સ એફમાંથી અંદરની બાજુ થાઇલેકોડના અવકાશમાં આવે છે અને ઇલેક્ટ્રોન સાયટોક્રોમ બી સિક્સ એફમાંથી પછી પ્લાસ્ટો સાઇનઇન પાસે જાય છે આ પડી અને આ પ્લાસ્ટો સાઇન ઇનમાંથી ઇલેક્ટ્રોન પછી પીએસ વન તરફ આવે છે આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો જો સર સાઈટ હો તું છે ને તું તું છે ને તું ધીમે ધીમે બોલ છે મને છે સમજાય નહીં નહી એમાં જો તારી પાસે ઓલી ડાયગ્રામ બુક છે ને એ ખોલ એમાં જો ઈટીએસ બતાવું તો ને એમાં જો પ્લાસ્ટોક્નોન કઈ બાજુ છે થાઇલેકોડ બહારના ભાગમાં છે કે અંદર અંદરના ભાગમાં છે પેલા ડાયાગ્રામ બુક ખોલ પ્લાસ્ટોક વિનોન છે પ્લાસ્ટોક વિનોન ઈ સ્ટ્રો માં બાજુ છે થાઇલેકોઇડના અવકાશ બાજુ છે સ્ટ્રો માં બાજુ છે બરોબર સ્ટ્રો એટલે થાઇલેકોઇડના સ્ટ્રો માં બાજુ છે ને સ્ટ્રો બાજુ હવે આમ જો આમ હોય આ આખો ભાગ છે તો અહીંયા આવી રીતે ડબલ પડ હોય કે ન હોય હોય કે ન હોય તો આ બાજુ જે પ્રોટીન હોય ઉપરની બાજુ એને શું કહેવાય તો કે સારી સ્ટ્રોમા બાજુ છે એમ કહેવાય આ અંદરની બાજુ એને શું કહેવાય અવકાશ બાજુ છે એમ કહેવાય ખબર પડી કે ન ખબર પડી તો પ્લાસ્ટોક વિનોન કઈ બાજુ છે બોલ ફટાફટ સ્ટ્રોમા તરફ છે પ્લાસ્ટો સાઇનિન કઈ બાજુ છે અવકાશ બાજુ છે તો આપણે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ત્યાંથી આવે તો આપણે ક્યાંથી ક્યાં જાય છે એચ પ્લસ બહારથી અંદર જાય છે એટલે પ્લાસ્ટોક ક્વિનોન પાસે એડ થાય

એન એ ડીપી પ્લસ હોય પ્લસ ઇલેક્ટ્રોન હોય પછી એચ પ્લસ હોય એ બધું જોડાય ને એનએ ડીપી બનાવશે આ ઇલેક્ટ્રોન પ્રવાહ ખબર પડી કે ન ખબર પડી બોલ પેલા હું સમજાવી લઉં ને પછી એમાં કઈ ડાઉટ હોય તો બોલ મારી લિંક તૂટી જાય છે વારા ઘડીએ તમે તોડી નાખો ઇલેક્ટ્રોન અહીંયાથી પ્લાસ્ટો ક્વિન પાઈ ગયો અને પીક્યુએચ ટુ બન્યું ન્યાથી એચ પ્લસ અંદર આવ્યો ત્યાંથી ઇલેક્ટ્રોન પ્લાસ્ટો સાઇન પાય ગયો ન્યાથી પીએસ વન પાય ગયો ન્યાથી ફાયરિન પ્રાથમિક વીજાણું ગ્રાહક કોનો પીએસ વનનો હશે ન્યા ગયો અને ન્યાંથી એનએડીપી રિડક્ટર્સ પાસે જાય ને ઈ ઇલેક્ટ્રોન એનએડીપી પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન પ્લસ એચ પ્લસ ભેગું મળે શું બની જશે છે એનએડીપીએસ ટુ બનેશ એટલું સમજાણું હા કે ના તને કોણ હેરાન કરે છે એ માનસું એટલું સમજાણું કમજાણું બધાને મગમાં મોઢા ભરી મોઢામાં મગ ભરીને બેસી ગયા છે આન્સર આપતા નથી ડોબા જેવા હજી આપે જ કોઈ આન્સર આનું ચાર્જિંગ પતી ગયું પૂરું થઈ ગયું ચાર્જિંગ થોડીકર ઉભા રહેજો હાલો માઇક ચેક માઇક ચેક બોલો જ તમે હવે હા હવે સીપીયુ ની અંદર અવાજ શરૂ કર્યો એટલે હિમાંશુ તું તો હાવ ખાસ ધીમે ધીમે જ બોલજે ને કંઈ નહીં હમણાં મને આમાં ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયું એ તો ખબર પડી ગઈ ને હવે પીએસ ટુ પણ ક્યાં ગયો તો નહીં બધું સર હવે આમાં એટીપી કઈ રીતે બને એ તો કંઈ આવ્યું નહીં હવે એ સમજાવો હવે આ આખી પ્રોસેસથી જો થાઇલેક્ડ અવકાશમાં શું થાય તો કે સર અહીંથી એચ ટુનું વિઘટન થાય એટલે એચ પ્લસ તો આવતા જતા પ્લસ અહીંથી સાયટોક્રોમ બી સિક્સ એફમાંથી શું થાય એચ પ્લસ અંદર આવે છે આવે કે ન આવે તો અવકાશની અંદર એચ પ્લસનું સંકેન્દ્રણ વધુ છે સાંદ્રતા વધુ છે બાર

એન્ઝાઇમ તરીકે વર્તે છે ક્યુ એન્ઝાઇમ તરીકે વર્તે સિન્થેસ શું લખું છે સિન્થે ખબર પડી આ શું કરે ભાઈ તો કે અહીંયા સંકેત ધાર છે ભાઈ આ આયન છે ડાયરેક્ટ આ પટલમાંથી આમ ન આવી શકે ખબર છે કે નથી ખબર બધાને પ્રોટીનની જરૂર પડે એટલે અહીંયા એચ પ્લસ વધુ છે આટલી એચ પ્લસ અહીંથી અહીંયા આવશે બહારની બાજુ એટલે હું થયું ડેમમાંથી પાણી છૂટે એટલે એની પાસે છે ને વધારે શક્તિ હોય ખબર છે ને પુલ ટૂટ્યો હોય એટલે ડેમ ટૂટ્યો હોય તો એની બાજુમાં જે ગામડું હોય એને તાણી નાખે તણાઈ જઈને હું કામે સર એક બાજુ પાણી વધુ હતું ને એક બાજુ ઓછું હતું એ પુલ ટૂટ્યો એટલે કે એ જ્યાં બેરિયર વચે તો એ ટૂટવું એટલે શક્તિ ઉત્પન્ન થઈ એમ અહીંયા એચ પ્લસ વધુ તો અહીં એચ પ્લસ ઓછા થયા એટલે એને લીધે જે શક્તિ ઉત્પન્ન થાય ને એ આ એટીપી સિન્થેસ છે એ એનો ઉપયોગ કરી એડીપીમાંથી શું બનાવે છે એટીપીનું નિર્માણ કરે છે ખબર પડી કેવી રીતે થયું અહીંયા ખાલી આપણે એમ જ લખાતા કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે એટલે શું થઈ ગયું એડીપીનું એટીપીમાં રૂપાંતરણ થઈ પરંતુ અહીંયા એડીપીમાંથી એટીપી કઈ રીતે બન્યું

એ આવશે આવશે હું સમજાવીશ તને અમે ટેક્સ્ટબુકનું રીડિંગ કરશું ને ત્યારે આવશે આમાં કંઈ ડાઉટ હોય તો બોલો એક વખત નિરાતે જોઈ લો અને આખી પ્રોસેસ શું થઈને અહીંથી અહીંયા સુધીની મને તમારે કહેવાની છે તમને એક મિનિટનો હું સમય આપું છું વિચારવા આટલો જેટલું વિઝ્યુલાઇઝ કરશો ને એટલું તમને હાવ ચેપ્ટર હેલું લાગશે આ જેમ હેલું લાગશે ને એમ તમને વિઝ્યુઅલાઇઝ કરશો તો ચૌદમું ચેપ્ટર આની કરતાં હેલું લાગશે કોને વ્યવસ્થિત રીતે વિઝ્યુઅલાઇઝ થયું છે એ મને કહેજો જેમ થઈ જાય એ બોલી દો થઈ ગયું એમ ઉભી રહે ઉભી રે હું બોલ છું મને સીપીયુ પાસે જવા દે પેલા બોલ હવે બેન તારો અવાજ ચોટી જાય છે હેરાન અવાજ ચોટી જાય છે તારો હા એવું બોલ

પ્લાસ્ટોકિનોનમાં ક્યાં હોય એચ પ્લસ તો કહે છે થાઇલોકોડ પટલમાં હોય સાયટોક્રોમ બી સિક્સ એક્સ બી સિક્સ એફ પાસે જાય ને ત્યારે એચ પ્લસ અને ઇલેક્ટ્રોન બંને અલગ અલગ થઈને એચ પ્લસ અંદર આવી જાય અને ઇલેક્ટ્રોન બાર થી બાર પ્લાસ્ટો સાઇન ઇન પાસે હોય છે ચાલો કોને વિઝ્યુલાઇઝ થઈ ગયું કોઈન નથી થયું

ત્યારે થયું શોષણ હોય હા નહીં બોલવા દે અરે સોરી આપણે સુરભીને બોલવા દે હા

હા પછી એચ પ્લસ અંદર વધુ છે બહાર ઓછા છે એટલે સંકેદ્રન ઢાળ થયો એ આ જે એટીપી સિન્થે બહાર નીકળે એટલે અહીંયા શું થાય છે સંકેન્દ્ર તાળ તૂટે છે એટલે જે ઊર્જા મુક્ત થાય છે એ એટીપીના નિર્માણમાં વપરાય છે ખબર પડી બધાને હીરવા સંતોષ ચાલો આ ડાયગ્રામ જોઈ લો આમાં કંઈ વાંધો હોય તો બોલો પંદર સેકન્ડ છે જોવા માટે ક્લિયર પ્રકાશ અહીંથી અહીંયા ઇલેક્ટ્રોન અહીંથી અહીં ઉપર ગયો અહીંયા ઇલેક્ટ્રોન ગ્રાહક છે કોણ છે પ્લાસ્ટો કિનોન ત્યાંથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ સિસ્ટમમાં ગયો ત્યાંથી એડીપીમાંથી એટીપી બન્યું કઈ રીતે બની ખબર પડી ગઈ ને આપણને બધાને પછી ઇલેક્ટ્રોન ત્યાંથી પીએસ વન પાયા એલએચસી લખો એટલે શું થયું લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ થાય એટલે કે પીએસ વાળું છે ત્યાંથી પાછું ઇલેક્ટ્રોન ગ્રાહક અહીંયા કોણ હોય ફેરોડોક્સિન હોય ત્યાંથી એનએડીપી રિડક્ટર્સ પાઈ જાય ત્યાં શું કરે છે આ રીતે કરે છે આ આકૃતિમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો ચક્રિય ફોટોફોસફોર છે ફોર્સફોર એટલે શું ફોર્સફેટ ઉમેરાવાની ક્રિયા કોની અરજીમાં થાય ફોટોન એટલે કે અહીં લખ્યું છે ફોટો ફોસ્ફોરાઇલેશન ખબર પડી ઇલેક્ટ્રોન પાછો પોતાની પોતાની પાસે આવે છે એટલે ચક્રિય ફોટોફોસફોર કહેવાયના અચક્રીય ફોટોફોસફોરસન કહેવાય આમાં ડાઉટ આમાં ઝેડ બતાવો ને બધાને આપ જે પીએસ ટુ વાળી હતી એમાં જો વેડ ચલો આ જોઈ લો પીએસ છસો એસી પાથી પ્રકાશનું શોષણ કર્યું એટલે ઇલેક્ટ્રોન એ પાણીનું વિઘટન થયું એમાં જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો એ ઉર્જા મેળવીને પ્લાસ્ટોક્વિનોન પાંય ગયો ત્યાંથી પ્લાસ્ટોક વિનોન એસ ટુ બન્યું ત્યાંથી આખી પ્રોસેસમાંથી એચ છે એ સાયટોક્રોમ બી સિક્સ એચ બી સિક્સ એફ દ્વારા ક્યાં જાય છે થાઇલેકોડના અવકાશમાં જાય છે નહીં ઇલેક્ટ્રોન છે એ સાયટોક્રોમ બી સિક્સ એફમાંથી પ્લાસ્ટોસાઇન ઇનમાં જાય ન્યાથી ઇલેક્ટ્રોન પીએસ વન પાણી જાય છે ત્યાંથી શું થાય સૂર્યપ્રકાશની હાજરીમાં આવ્યું એ પોતાનો શું કરે છે ઇલેક્ટ્રોન લઈ લે છે અહીં એફએનઆર છે ને એમાં શું થાય એફએનઆર નહીં નહીં આ જે છે ને હું કેવાય ના ના ઇલેક્ટ્રોન વાહક નથી એ ફેરોડોક્સ ની ઉપર હા ઉત્સેચક છે એ આવશે હમણાં જો લખણ ની અંદર બીજું કઈ આમાં ન સમજાણું હોય બોલો એચ પ્લસ અહીંયા અંદર આવી ગયો વધી ગયો હું કામ વય તો ખબર પડી ને બે કારણથી કેને લીધે પાણીનું વિઘટન થાય છે એટલે બી બીસી સેપમાંથી અંદર આવે છે એટલે અહીં એચ પ્લસ વધુ અહીંયા ઓછો અહીં જો લેખું ઉચ્ચ વિદ્યુત રાસાયણિક ક્ષમતા ઢોળાશ અહીંયા નિમ્ન છે અહીંયા બે ભાગ હોય એટીપી સિન્થેટિક્સના બે ભાગ હોય એક છે એફ ઝીરો અને એક એફ વન છે એફ ઝીરો છે પટલની અંદર ખૂપેલો હોય જ્યારે એફ વન છે એ બહારની બાજુ હોય અને અહીંયા શું થાય જેમ એચ પ્લસ આવશે એમ એડીપીનું એટીપીની અંદર રૂપાંતરણ થશે રસાયણ આસુતિ કેમિયો ઓસ્મોટિક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર પ્રકાશ પ્રક્રિયા પૂરી તો આને હું તમને અત્યારે રીડિંગ કરાવવા આપું ક્લાસમાં જ બેઠા બેઠા રીડિંગ કરવા કન્સેપ્ટ સમજાણા બે ચલો અહીંથી અહીંયા સુધી નો વાંચો આપણે કાલ ભણી ગયા શું નહિ અહીંયા સુધી રાખવું જ આવે કાલે અંધકાર પ્રક્રિયા મારે છ વાગ્યા સુધી ભણાવવું હતું પણ મારું ગળું અત્યારે છે ને બહુ બળે છે આજે જેટલું આવેલું ને એનું રીડિંગ પૂરું થાય પછી તમને જવા દઈશ હા તો કાંઈ નહીં જાઓ જા વાંધો નહીં નવો કન્સેપ્ટ નહીં આવે વચાઈ ગયું કંઈ પણ ડાઉટ છે આમાં કયો કાંઈ પણ ડાઉટ હોય તો બોલો આ જો અનુબંધિત હજારો રંજક દ્રવ્યોના આટલે હું વાણું હો ખબર પડે છે ને પ્રકાશ કે ઓલું હોય ક્લોરોફિલ એ એની ફરતે ઘણા બધા બીજા બધા આવેલા હોય એટલે એને એન્ટેના તરીકે પણ ઓળખવામાં આવે પછી બીજું શું છે બીજું કંઈ છે નહીં પીએસ વન અને પીએસ ટુનું નામ કઈ રીતે હોય એ જો પ્રક્રિયામાં કઈ રીતે ક્રમ આવે છે એના આધારે નથી આપણને ખબર છે એ અચક્રિયમ પહેલાં તો પીએસ ટુ આવે ને પછી પીએસ વન એટલે કાર્યના આધારે ક્રમ નથી શોધ કઈ રીતે થઈ એના આધારે આપ્યું છે બોલ હિમાંશુ બોલ હે ઓકે આગળ કરું સમજાવવા મળ્યું ને હવે બધું ચાલો કરો રીડા ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર વાળું આમાં કદાચ ડાઉટ આવશે હું સમજાવી દઈશ પણ વાંચું સમજાવી દીધું છે એટલે ડાઉટ નહીં થાય बचे जाए એટલે ક્યો બહુ વાર નો લાગુ યો ખાવ હેલું જ છે بچાઈ ગયો પેજ હા હોય તો હા ના હોય તો ના કઈ આન્સર જ આપતા નથી જો અહી એક વસ્તુ સમજો ક્યાં હતું અહીંયા જ્યારે પરિવહન શૃંખલામાં ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે તેઓનો ઉપયોગ થતો નથી વપરાય જતા પીએસ વન પાયા જાય છે સાથે સાથે પીએસ વનના પ્રક્રિયા કેન્દ્રમાં ઇલેક્ટ્રોન અહીં લાલ પ્રકાશ શું કામ લખ્યો એ ખબર પડી ને સાતસો નેનોમીટર એની તરંગ લંબાઈ એટલે અહીં લાલ પ્રકાશ લખ્યો છે અને અન્ય ગ્રાહી અણુ તરફ સ્થળાંતરિત થાય છે જેનો રેડોક્સ પોટેન્શિયલ વધારે હોય છે એટલે અહીંયા જો ઉપર જે છે એના રેડોક્સ પોટેન્શિયલ વધારે છે અહીંયા પ્રાથમિક ગ્રાહી અણુ કોણ હતું પ્લાસ્ટોક વિનોન હતો અહીંયા કોણ હતું ફેરો ડોક્સિન હતું ખબર પડી કે નો ખબર પડી ચલો ડાઉટ છે આમાં જવા દઉં કરો રીડા બોલ બોલ કઈ બીજી તીટી હા બીજા વાંચી લઈને આપ પોકેટ સમજાવ વચાઈ ગયું

જે વિઘટન છે એમાં એચ પ્લસ ને ઓટુ કઈ જગ્યાએ મુક્ત થશે અંદર કે બહાર અંદર ખપડી ને તો ત્યાં લખી નાખો અંદર એવું

ચલો ચક્રીય અને અચક્રીય કઈ જગ્યાએ થાય તો ચક્રીય ફોટો ફોસ્ફોરાઇલેસન છે ને મુખ્યત્વે આપણે આંતગ્રેનમ પટલ હતું જે બે ગ્રેનાને જોડતું હતું એ પટલની અંદર શું થાય ચક્રીય ફોટો ફોસ્ફોરાઇલેસન થાય અચક્રીય ક્યાં થાય તો કહેશે ગ્રાહનાની અંદર થાય કપડી તો આંતગ્રેનમ પટલ હોય ખાલી તો એને ડીપીએચ ટુનું નિર્માણ થાય કે ન થાય

કપડી ટેક્સ્ટબુક નો ક્વેશન છે ત્રીજી લીટી આમાં બોર્ડ ઉપર ચાલો જો આમાં એનએડીપી રિડક્ટેસ લખવું છે બતાય છે ને ઓલામાં એફએનઆર લેખું હતું ને એફએનઆર એફએનઆરનો મિનિંગ શું થાય ફેરોડોક્સિન એનએડીપી રિડક્ટેસ થાય એટલે ફેરોડોક્સિન પાસે એનએડીપી જે રિડકટેસ આપ્યું હોય એને એનએડી એન એફએનઆર કહેવાય એટલે એફએનઆર એટલે શું એનએડીપી રિડક્ટેસ જ છે પણ એને આગળ એફ લગાડે એટલે ફેરોડોક્સિન લાગી જાય ખબર પડી વિમાન શું

ધીમે ધીમે બોલવું કેટલામ લાઈન છે નહીં એમાં જો ને ખાલી લેખું જ્યારે માત્ર એફએસ વન જ ક્રિયાશીલ હોય ત્યારે ઇલેક્ટ્રોન ફોટો સિસ્ટમ જ ફરતો ને ઇલેક્ટ્રોનમાં ચક્રિય પ્રવાહને કારણે જ ખાલી ફોસ્ફોરાઇલેશન થાય સમજાણું પેલી લાઈન વાંચવી સમજાણું શું સમજાણું હે

હા હા હું આપ પણ ત્યાં પોગવા તો દે બહુ એડવાન્સ છો તું હાલ આટલું રીડ થઈ ગયું ને ચલો હા હા સમજાવું હાલો હું બોલીને સમજાવ હા તો આ રીડ કરી નાખો હાલો પેલા રસાયણ અધિકૃત સિદ્ધાંત એટલે હું રસાયણ રસાયણ આસો એટલે કે ઓસ્મો અને કેમો ઓસ્મો હાઇપોથેસીસ છે એટલે શું થાય તો કે સર એટીએસમાં એટીપીનું નિર્માણ કઈ રીતે થયું એ સમજાવે છે આપણે આગળ ભણ્યા હતા ને એટીપી કેવી રીતે બનીને એ નહોતું કીધું ત્યાં ખાલી એમ જ કે એટીએસમાંથી ઇલેક્ટ્રોન ગયો ને એટલે એટીપી બની ગયા પણ કેવી રીતે બનો એ કોણ દર્શાવે કેમિયો ઓસ્મોટિક હાઇપોથેસિસ સમજાવે છે ખબર પડી

કેમિઓસ્મોટિક સિદ્ધાંત શું છે એક લાઈન ની અંદર જવાબ આપો એટીએસ માં એટીપી કેવી રીતે બન્યું ઈ દર્શાવ ખોપડી ચાલો આ રીડ કરી નાખો થઈ જાય એટલે ક્યો મને થઈ ગયું બધાને એ મગ મોઢાની અંદર મગ ભર્યા હોય ડાળિયા ભર્યા પાણી ભર્યું હોય ગમે ભર્યું હોય એ ખાલી કરી મને જવાબ આપો હજી બોલતા નથી બે જણા જ બોલે ત્રણ વાત બોલતા હજી આ પૈતું કે નથી પૈતું આ પેજ આમાં ડાઉટ આ એફ એન આર એટલે હું એનએડીપી રિડક પણ કયો ફેરોડોક્સિન એનએડી ચલો અહીંથી ચાલો અહીંથી હું રીડ કરાવું ચાલો પેલો જો તબક્કો આ છે હવે આપણે એ સમજીએ છીએ કે કયા કારણોસર પટલની આરપાર પ્રોટોન ધોળાશ સર્જાય છે આપણે એ પ્રક્રિયા પર ધ્યાન આપવું જોઈએ કે જે ઇલેક્ટ્રોનની સક્રિયતા અને તેઓના પરિવહન દરમિયાન પૂર્ણ થાય છે કઈ કઈ પ્રોસેસ એવી થાય છે જો જેથી તે તબક્કાઓ સુનિશ્ચિત કરી શકાય કે જેના કારણે પ્રોટોન ધોળાશનો વિકાસ થાય આપણે ખબર છે કે બે ક્રિયાને લીધે પ્રોટોન ધોળાશ થતો હતો કઈ હતી એચ ટુઓનું વિઘટન બીજું કયું હતું એચ પ્લસ

એક બે લાઈન ઉડી જાય ને તો આખો કન્સેપ્ટ ઉડી જાય તારો ડોક્ટરને કહેવું ન પડે મારે બીજું જેમ કે ઇલેક્ટ્રોન ફોટો સિસ્ટમમાંથી પસાર થાય છે ત્યારે પ્રોટોન પટલની આરપાર સ્થળાંતરિત થઈ જાય છે કેવી રીતે થયો ભાઈ સ્થળાંતર અહીંયા કીધું તું ને પ્રોટોન એચ પ્લસ છે એ અહીંથી અહીંયા આવી ગયું કેવી રીતે એ કીધું છે એવું એટલા માટે થાય છે કે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક પ્લાસ્ટો ક્વિનોન કે જે પટલની બહાર તરફ આવેલો હોય છે તેના પોતાના ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થળાંતર કરતા નથી પરંતુ હાઇડ્રોજન વાહક તરફ સ્થળાંતર કરે છે આ લાઈન નોથી સમજાણી જો વાઇઝ પાછી ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક જે પ્લાસ્ટોક્નોન છે એ પટલની બહારની બાજુએ આવેલું છે એટલે ખબર છે તેના પોતાના ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થાનાંતરિત થતા નથી પરંતુ હાઇડ્રોજન વાહક તરફ કરે એટલે કે ઇલેક્ટ્રોન છે ને બીજા ઇલેક્ટ્રોન આપી શકે ઈ કોને આપે જે હાઇડ્રોજનનું વહન કરતા હોય ને એને આપે છે ઇલેક્ટ્રોન ખબર પડી એટલે હાઇડ્રોજન એ અંદર આવ્યો આમ ઇલેક્ટ્રોન સ્થળાંતર સમયે આ અણુ આધારકમાંથી એક એક પ્રોટોનને દૂર કરે છે જ્યારે આ અણુ પોતાના ઇલેક્ટ્રોનને પટલની અંદર તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે ત્યારે પટલની અંદર તરફ અથવા તો પટલનો જે અવકાશ છે તેમાં પ્રોટોનને મુક્ત કરે છે સમજણ પડી રીઝન હું આવ્યું ભાઈ ડાયરેક્ટ પ્લાસ્ટોક વિનોનમાંથી પ્લાસ્ટો સાઇનિનમાં હું કામ ન ગયો તો કે ઇલેક્ટ્રોન એવી રીતે આપી ન શકાય આથી હાઇડ્રોજન વાહન હોય એને ઇલેક્ટ્રોન આપવાનો અને પછી પ્લાસ્ટો સાઇનિન પહાઇ ગયું ત્રીજું એનએડીપી રિડક્ટેજ ઉત્સેચક એટલે કયો આ એફર વાળું છે એ પટલની બહારની તરફ એટલે કે સ્ટ્રોમા તરફ આવેલું હોય છે આ જ્યારે ન સમજે આપણે ડાયગ્રામ બુકની અંદર જે ડાયગ્રામ છે છીએ જોઈ લેવાની કે પ્લાસ્ટોક્નોન કઈ બાજુ છે પ્લાસ્ટો સાઇનીન કઈ બાજુ છે એટલે ખબર પડી જશે પીએસ વન ના ઇલેક્ટ્રોન ગ્રાહી માંથી એટલે કે ફેરોડોક્સિનમાંથી માંથી આવતા ઇલેક્ટ્રોનની સાથે સાથે આ પ્રોટોન એનએડીપી પ્લસને એનએડીપી એચ પ્લસ એચ પ્લસમાં રિડક્શન કરવા માટે આવશ્યક હોય છે ખપડી ક્યાં એચ પ્લસ આ જે સ્ટ્રોમામાં આટા મારતા હોય એ આ પ્રોટોન સ્ટ્રોમામાંથી પણ દૂર થયો ખપડી બાર શું કામ ઓછા થતા તો કે સર પ્લાસ્ટોક વિનોનમાંથી અંદર આવતું હતું સાયટોક્રોમ બિસિક્સમાંથી અને બાર એનએડીપી રિડકટેસ હતો એફએનઆર હતો ઈ આને યુઝ કરી નાખતો હતો એટલે બાર ઓછા થતા હતા બે કારણથી સમજાય કે ત્રણે ત્રણ મુદ્દા આમ હરીચકળના આધારકમાં આવેલ પ્રોટોનની સંખ્યા ઘટે છે જ્યારે થાઈલોકોઇડના અવકાશમાં પ્રોટોનનો સંગ્રહ થાય છે આ રીતે થાઇલોકોઇડ પટલની આરપાર એક ધોળાંશ ઉત્પન્ન થાય છે અને એ જ રીતે પોલાની પીએચમાં પણ નોંધનીય ઘટાડો થાય છે ખબર પડી એચ પ્લસ વધે એમ એસિડિકતા વધે જેમ એસિડિક વધુ હોય એમ પીએચ ઓછી હોય ઓકે ને સુરભી આપણા માટે પ્રોટોન ઢાળ એટલો રસપ્રદ કેમ છે ભાઈ તો કે પ્રોટોન ઢાળ એટલા માટે મહત્વપૂર્ણ છે કે આ ઢોળાશ તૂટે એટલે એટીપી ઉત્પન્ન થાય છે કેવી રીતે તો કે પટલમાં આવેલ એટીપી સિન્થેટાઇઝ નામનો જે પાર પટલ માર્ગ છે એટલે પાર પટલ માર્ગ એટલે હું આ જે છે પટલ એમાં શું કરવાનું હોય તો કે અહીંથી તો પસાર ન થાય એટલે અહીંથી પસાર કરવો પડે પહેલાં તો એટીપી સિન્થેટાઈઝનો જે ભાગ પટલની અંદર ખૂપેલો હોય ને એને શું કહેવાય છે એફ ઝીરો કહેવાય પેલા એફ ઝીરો લખેલો આવતા એ સીએફ ઝીરો છે કપડી પટલની અંદરની તરફ બહાર આધાર માટે પ્રોટન પ્રોટોનની ગતિશીલતાને શું કરે છે સાનુકૂલિત કરે છે ને એને લીધે શું થયું આ ઢોળસ ટીટો એ ટીપી સિત્તેરથી જ બે ભાગો ધરાવે છે એક સીએફ ઝીરો કહેવાય જે પટલની અંદર તરફ હોય અને પાર પટલ માર્ગની રચના કરે છે જે પટલની આડ પર પ્રોટોનના ઢોળસને બહારની સરળતાને અનુકૂળ બનાવે બીજો ભાગ એફ વન હોય છે તે થાયલેકોડની બહારની બાજુએ આવેલો હોય છે જે આધાર તરફ ઉપસેલો હોય છે જો આપણે એટીપી સિન્થેટિક્સ ઓલી આકૃતિ દોરીતીની હતી ની સ્ટ્રોમાં પાહી હતી ખબર છે અંદરની બાજુએ ઉપસેલો ભાગનો તો એફ ચોક્કસપણે ઢાળ તૂટવાની જે પર્યાપ્ત ઊર્જા મળે જેના કારણે એટીપી સિન્થેટિક્સના એફ વનમાં સ્વરૂપે ફેરફાર થાય એટલે કે કંઈક એફ વન છે એ પોતાનું જે સ્વરૂપ છે દેખાવ છે એ બદલી નાખે છે એના કારણે શું થાય છે ઉત્સેચકીય ક્રિયા દ્વારા ઉર્જાથી પ્રચુર એટલે કે ઉર્જાથી ભરપૂર એટીપી ના ઘણા અણુનું સંશ્લેષણ થાય છે ડાઉટ હોય તો બોલો હવે એની નીચેનું છે એ વાંચો રસાયણ સુધીમાંથી એક પટલ એટલે કે થાઇલેકોઇડ પટલ આખો છે એ એક પ્રોટોન પંપ વાળો જે છે એ પ્રોટોનનો ઢોળાંશ સંદર સર્જાણો એ અને એટીપી સિન્થેટીસ એટલા હોય તો આખું કેમે ઓસ્મેટિક સિદ્ધાંત કામ કરે ક્લિયર એટીપી એને ડીપીએસ પ્રકાશ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય એ ક્યાં વપરાઈ જશે તો કહે છે સીઓ ટુ સ્થાપનની અંદર પછી વપરાઈ જાય છે તો ડાઉટ છે આમાં કોઈને અહીંથી જે અંધકાર પ્રક્રિયા શરૂ થાય છે આપણે કાલે શરૂ કરશું અને કાલે પૂરું કરી દઈશું આવતી ટેસ્ટમાં અગિયાર બાર તેર ચેપ્ટર હશે